ರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ಜಯ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ આજ રોજ અતિ પવિત્ર ચૈત્ર શુક્લ નવમી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો 238મો પ્રાગટ્ય દિવસ, ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુજીનો આજે પવિત્ર પ્રાગટ્ય દિવસ, આ લોયાધામ જેવું તીર્થ અક્ષરધામ સમાન ભૂમિ, આજ સવારથી જ કેટલી દિવ્ય અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. આવો ભગવાનના પ્રાગટ્યની કથાને અતિ પ્રીતિ સાથે આપણે શ્રવણ કરીએ. હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામી કેવી સરસ નોંધ લે છે. ભોર ભયે તબ જાગે હરી નારાયણ ધુની કીન, પીછે સોનાવત ભયે राम नवमी तेहि दीन, राम नवमी तेहि दीन. सवार थतानी साथे श्री हरि उठ्या, चारे बाजू भगवानना नामनी धून थती हती. જ્યાં ભક્તો છે ત્યાં ભજન છે, અને જ્યાં ભજન અને ભગત બે ભેગા થાય ને ત્યાં ભગવાન આવે. હા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી શાસ્ત્રોના પ્રસાદીના શબ્દો. આ ભોર ભયે તબ જાગે હરી
નારાયણ ધુની કીન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી જીવનમાં બીજું સમજાય ન સમજાય એટલું યાદ રાખો કરવા જેવા કરોડ કામ છે કેટલા કરીશું આપણે જ પૂરા થઈ જશું તુલસી જગ મેં આય કે કર લીજે દો કાજ દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિના સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સમજાય ન સમજાય આપણાથી થાય આપણાથી ન થાય આપણને આવડતું હોય આપણને ન આવડતું હોય આપણી પહોંચમાં હોય કે આપણી પહોંચથી બહાર હોય એક આદત પાડો કઈ આદત બસ ભગવાનનું સ્મરણ કરી ભગવાનને સંભાળી અને કામ શરૂ કરીએ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી કેટલી સરસ કથા છે ભોર ભયે તબ જાગે હરિ વાહ વાહ તાળીઓથી વગાડો હા આવું કંઈક વગાડતા હોય તો મજા પડી જાય તાળીઓ વગાડો મારા કુંજેશ ભગત પાસે આ તો લાગે તમને આ પણ એક સાધના છે આવી તાળી ન ચાલે એવી તાળીઓ વગાડો આજે જામો પડી જવો જોઈએ હા હા ભોર વગાડો ભોર ભયે તબ જાગે હરિ નારાયણ ધુની કીન પીછે સો નાવત ભયે રામ નવમી તેહી દીન રામનવમી તેહી દીન સવાર થયું શ્રીહરિ જાગ્યા સ્નાન કર્યું રામનવમીનો સુંદર દિવસ હતો આજે સોનાનો સૂરજ ઉગ્યો આજે આપણે ફાવી ગયા વાલા ભક્તો આ મંદિરમાં 300 અને ઓનલાઈન 300-600 કરતા વધારે ભક્તોએ મહાપૂજા કરી વિચાર તો કરો અમેરિકામાં છે ને કહેવાય છે મહાપૂજામાં 3 કલાક બેસવાની વાત આવે ને સાંભળતાની સાથે ઘણા લોકોને તો કીડી મકોડા ચડવા લાગે બેસવાની ક્યાં વાત આજે તો પૂજા શરૂ થઈને 15 મિનિટમાં ગૌતમભાઈ પગ આગા પાછા કરવા માંડ્યા મને થયું આ મુખ્ય યજમાનને નીચે ઉતારવા પડશે એવું લાગતું હતું અઘરું છે કારણ કે કાયમથી જ દરેક જગ્યાએ તમે ખબર છે મારે વિરણ કરવાનું જમવા બેસવાનું તો એ ખુરચી ઉપર બરાબર વાંચવા બેસવાનું તો એ ખુરચી ઉપર અને પછી બધી જગ્યાએ ખુરચી આવી ગઈ લો પગ હરકે પૂરેપૂરા વળે એવું રહ્યું જ નહીં હવે ક્યાંય 3 કલાક જમીન ઉપર બેસી અને આ પિયુડા મહારાજના સાનિધ્યમાં લોયાધામ જેવા ધામમાં પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી ચૈત્ર શુક્લ નવમીનો દિવસ હોય હું સવારે હરિભક્તો સાથે વાત કરતો હતો વિરલ ભગત કોઈને લેપટોપ લેવું હોય કેમ હા નહીં પાડતા નથી લેવું ને તમારે કંઈ વાંધો નહીં તો લેપટોપ નહીં તો ટીવી બરાબર લેપટોપ લેવું હોય ટીવી લેવી હોય કપડાં લેવા હોય અને સપ્ટેમ્બર મહિનો આવે તો સપ્ટેમ્બરમાં લે કે નવેમ્બરમાં લે બધા બોલ્યા બોલો હે તમને કેમ નવેમ્બરનો એટલો બધો મહિમા હા જો બધા અમારા ડોહાઓને ખબર છે લો તમને ખબર છે ટીવી લેવા માટે કપડાં લેવા માટે લેપટોપ લેવા માટે 1 મહિનો રાહ જોઈએ ને 1000, 2000, 3000નો લાભ થાય તો 2 મહિના શા માટે ધીરજ ન રાખીએ 2 મહિના બેસી રહીએ નવેમ્બર આવે બ્લેક ફ્રાઈડે આવે 4 વાગે જાગી 8 કલાક લાઇનમાં ઊભા રહીએ પણ કામ થઈ જાય ને વાલા ભક્તો બ્લેક ફ્રાઈડેનો મહિમા આખું અમેરિકા સમજે છે
પણ ચૈત્ર શુક્લ નવમીનો મહિમા સમજવા માટે આજે તમે પૂજા કરી છે ને, આવતા વર્ષે મને કહેજો. એટલી તાળીઓથી વધાવીએ આ નાની પ્રાપ્તિ નથી, સમજાતું નથી આપણને. અમેરિકાનો મોટો સેલ હોય અને એમાં તમે જાઓ ને, તમારું કામ થઈ જાય. એમ આજનો દિવસ અક્ષરધામનો સેલ છે, આજનો દિવસ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી સેલ છે અને એમાં તમે બધા ફાવી ગયા. જે હા ફાવી ગયા. આજે ઓનલાઈન જેટલા ભક્તો બેઠા હતા, એટલી સરસ એ બધા ભક્તોએ પૂજા કરી છે. ઘણા બધા ભક્તોએ ફોટાઓ, ઘણા બધા ભક્તોએ વિડીયો મોકલ્યા, પણ આજે એટલા બધા બિઝી હતા, થોડા ઘણા ફોટા જોઈ શક્યા. હજી તો બધા ઘણા બધા છે, જોશું, કાઢીશું. પણ આવતીકાલ સાંજ સુધીમાં અમારા જ્ઞાનસોયને બહુ તાળીઓથી વધાવો, એમનો બહુ ટેકો છે. કારણ કે આ બધી કથા બધા સુધી જાય છે ને, બે સ્વીચા બે ભક્તોના જ હાથમાં છે. એમને જો એક જોલો આવે તો બધા ડોલા ખાવા મળે. આપણા જ્ઞાનસ્વામી છે, એમની સાથે તરલ ભગત છે, આ બાજુ નીલ ભગત છે, એમને ખૂબ તાળીઓથી બિરદાવીએ. ખરેખર બહુ મહત્વની સેવા છે આ બધી. કોઈ સારું કામ એકલાથી નથી થતું. જીવનમાં યાદ રાખો, સારું કામ જાજાત રળિયામણા. અને જાજાત ભેગા થાય ને, તમને ખબર ને, દેડકાને ભેગા કરવા હોય તો શું થાય? પાંચ દેડકાને ત્રાજવામાં બેસાડવા હોય તો શું થાય? એમ પાંચ દેડકા ભેગા કરવા અઘરા છે ને, એના કરતા પાંચ માણસો ભેગા કરવા લાખ ગણા અઘરા છે. આટલા બધા ભક્તો ભેગા થાય છે, સંતો ભેગા થાય છે, આ દિવ્ય વાતાવરણ છે, એની પાછળ ફક્ત ને ફક્ત કારણ છે આ મહારાજની કૃપા અને પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ. હા, સવાર થયું, ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું. આધારાનંદ સ્વામી એટલું સરસ લખે છે ને, નાઈ રહે જહી વાર, દેવ સેવા સો કીને હરી, નાઈ રહે જહી વાર, દેવ સેવા સો કીને હરી, ઈશ્વર કો સદાચાર, ઈશ્વર સોઈ રખત તેહી. જેવા સ્નાન કરીને બહાર આવ્યા, નાઈ રહે જેહી વાર, દેવ સેવા સો કીને હરી, સૌથી પહેલા મહારાજે પૂજા કરી. ઈશ્વર કો સદાચાર, આપણા મનમાં એમ થાય ભગવાન તો ઈશ્વર છે, ઈશ્વર એટલે બધા કરતા વધારે સમર્થ, એને ઈશ્વર કહેવાય. ઈશ્વર કો સદાચાર, ઈશ્વર સોઈ રખત તેહી. પોતે ઈશ્વર નહીં, તમ ઈશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ. ઈશ્વરના ઈશ્વર, દેવોના દેવ, સ્વામીના સ્વામી હોવા છતાં, પોતે પરમાત્મા હોવા છતાં, ઈશ્વર કો સદાચાર, શબ્દ જોજો હા, ઈશ્વર સોઈ રખત તેહી. પોતે ઈશ્વર હોવા છતાં પોતે ઈશ્વરને અનુરૂપ સદાચારને અખંડ ધારણ કરનારા હતા. સ્નાન કરી આવી, સૌથી પહેલા પ્રભુએ પૂજા કરી. વાલા ભક્તો, એક વાતનું દુઃખ વારંવાર થાય છે, એટલે હું ઘણી વાર કથામાં કહું છું, આજે કહી દઈશ. ભગવાનના પ્રાગટ્યની કથા આપણે કરવી છે એટલે નામ સાથે કહીશ. આજે આખી દુનિયામાં મુસ્લિમ લોકો, તમે ગમે તે જગ્યાએ જાઓ, કહેવાય છે અલગ અલગ દેશના 100 મુસલમાન લો ને તમે, 85 મુસ્લિમ્સ આર ડુઈંગ 5 ટાઈમ નમાજ. 85% મુસ્લિમ લોકો 5 વાર પૂજા કરનારા છે, નમાજ પઢનારા છે, ઈશ્વરની બંદગી ઇબાદત કરનારા છે. અને 100 હિન્દુમાં 15% માણ એકવાર પૂજા કરનારા છે.
ડિફરન્સ દેખાણો, ડિફરન્સ દેખાણો તમને? આપણી વાતોથી કામ નથી થવાનું, આપણી બુદ્ધિથી કામ નથી થવાનું. આજે પ્રતિજ્ઞા કરો, આકાશ પાતાળ ભલે ગમે તે થાય, પણ અમે પૂજા કર્યા વિના કોઈ કામ શરૂ નહીં કરવું. આજે આપણા મંદિરમાં બે ભક્તોએ પૂજા લીધી, તાળીઓથી વધાવીએ. અમારો ક્યાં ગયો? લેવી છે ભાઈ તારે? આ અમારો દીકરો પૂજા લેવા ઊભા થાય, દર્શન અહીંયા ઉપર આવો, ચાલો તો દર્શન આપો. સવારનો સમજાવું ભાઈ પૂજા લે ને, તો કે ના પડીકી બરાબર છે આપણે, ઉપર આને તાળીઓથી વધાવો. જો અમારે અત્યારથી પૂજા આપી દઈએ, નકર પડીકી આવી જશે પાછી. ઇન્ડિયાથી લઈને આ છે બધું. આ ભગત આજે પૂજા લેવાના છે, ખૂબ તાળીઓથી બિરદાવો આખો પરિવાર. ભગવાન એને એટલી, એણે જેટલા મનમાં નક્કી કર્યા એના કરતાં વધારે ડોલર પણ આપે, પણ પૂજા કરે તો. આવું કયો તમે બધા? બરાબર, ડોલર તો મળવાના જ, ઓછા નહીં થાય. તમે બધા તાળીઓથી વધાવવાને. હા, લોકોના મનમાં ખબર નહીં શું થઈ ગયું છે, સ્વામી પૂજા કરીએ તો શું મળે? લો વાલા ભક્તો, આપણી મિસ્ટેક બહુ મોટી છે. આ સભામાં હજી કોઈક પુરુષોમાં કે બહેનોમાં પૂજા ન કરતા હો તો આજથી પ્રતિજ્ઞા કરો, અમે પૂજા કરીશું. સત્સંગી જીવનની કેટલી બધી કથાઓ સાંભળો. સત્સંગી જીવનની પહેલી કથા, સંતો ભારતવર્ષના અધર્મથી થાકી ગયા, હિમાલયમાં જાય છે, બદ્રિકાશ્રમમાં પ્રવેશ કરે, ભગવાન નર અને નારાયણના આશ્રમમાં ગયા છે. એકલા નર ભગવાનને જોયા, નારાયણ પ્રભુને ન જોયા. સંતોએ પૂછ્યું કેમ નારાયણ પ્રભુ દેખાતા નથી, ત્યારે ભગવાન નર એમ બોલ્યા, હે મુનિઓ તમે ધીરજ રાખો, પ્રભુ નારાયણ અત્યારે પૂજા કરે છે. શું કરે છે? શું કરે છે? થોડું જોરથી બોલો. અને આપણે સવારે શું કરીએ? વાલા ભક્તો, આશીર્વાદ મફત નથી મળવાના, કૃપા મફત નથી મળવાની. ઘણા લોકો આવે, આશીર્વાદ આપો, આશીર્વાદ સ્વામી લો, જાણે આકાશમાંથી તૈયાર ઉતરવાના હોય અમે. આટલું કરો, તમારો દિવસ એટલો મંગલમય થશે, તમારા કાર્યો એટલા નિર્વિઘ્ન થશે, તમને અનુભવમાં આવશે કે અમારી સાથે ભગવાન હતા એટલા માટે આ કામ થયું. આજે મારે થોડી વાતો કરવી છે. આપણે થોડી વાત કથાની પણ આગળ વધારતા જઈએ. નાઈ રહે જેહી વાર દેવ સેવા સો કીને હરી, ઈશ્વર કો સદાચાર ઈશ્વર સોઈ રખત તેહી. પોતે ઈશ્વર હોવા છતાં ઈશ્વરને અનુરૂપ સદાચારને ધારણ કરતા હતા, પ્રભુએ પૂજા કરી. આચાર દેખાવન હિત શ્રી હરિ સો પ્રગટ ભયેવો. આ ધારાનંદ સ્વામીના શબ્દો છે. આચાર દેખાવન હિત શ્રી હરિ સો પ્રગટ ભયેવો, કરત હે નિત હે નીત સદાચાર ઘટિત ઝિમી. સદાચાર ઘટિત ઝિમી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. તમે હિમાલયમાં પહોંચો ને ત્યાં સુધી આ ધૂન ચાલુ રહેશે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. દેવા નામ પિયો દેવઃ ઈશ્વરાણાં તથેશ્વરઃ, કાલસ્યાપિ હિયઃ કાલઃ કારણાનાં હિ કારણમ્. કારણાનાં હિ કારણમ્. ભગવાન શ્રીહરિ પ્રગટ શા માટે થાય છે એ સ્વામી લખે છે. આ ધારાનંદ સ્વામી પોતે સદાચારનું પાલન કરતા હતા અને પોતાના આશ્રિતો પાસે સદાચારનું પાલન કરાવતા હતા. આજે મારે ગૌરવ સાથે કહેવું પડે, આખો ભારત દેશ આજે ખડો છે, આજે આખો ભારત દેશ દુનિયાની અંદર ઊભો થઈ રહ્યો છે, હિન્દુત્વ આજે જાગી રહ્યું છે, એના પાયામાં
સૌથી મોટું બલિદાન સ્વામિનારાયણ સંપ્રદાયનું છે, સૌથી મોટું બલિદાન ગુજરાતનું છે. આજે છિન્ન ભિન્ન થયેલા ભારતને, ટુકડા ટુકડા થયેલા રજવાડાઓને આજે બે ભાઈ જુદા પડે ને એને ભેગા કરવા અઘરા છે. તમને ખબર હશે, તોડવું સહેલું હોય છે, જોડવું અઘરું હોય છે. ધર્મ એ છે જોડવાનું કામ કરે, સાધુ એ છે જોડવાનું કામ કરે. આપણા દાદા ગુરુજીનું સૂત્ર હતું, ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે, સાધુનો સ્વભાવ કાતર જેવો ન હોય, સાધુનો સ્વભાવ સોય જેવો હોય. 562 રજવાડા ટુકડા ટુકડા હતા, એને ભેગા કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ કરે, અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એક ભગવાન સ્વામિનારાયણના કુટુંબી સત્સંગીને ત્યાં થયો હતો. તાળીઓથી વધાવીએ. આ બધા સંસ્કાર ગુજરાત અને ગુજરાતના પાયામાં ભગવાન સ્વામિનારાયણના આપેલા છે. ભગવાન પ્રગટ થયા, પોતે સદાચારનું પાલન કરતા અને આશ્રિતો પાસે પાલન કરાવતા, એમના પ્રાગટ્યનો આટલો જ ઉદ્દેશ હતો. કોણ લખે છે? આધારાનંદ સ્વામી. જુઓ, આચાર દેખાવન હિત શ્રી હરિ સો પ્રગટ ભયેવુ કરત હે નિત હિ નિત. એક દિવસ પૂજા કરી એમ નહીં, કરત હે નિત હિ નિત સદાચાર ઘટિત ધીમી. નિત્ય સદાચાર પોતે કરતા અને બીજા પાસે કરાવતા. આટલું જ આપણે શીખી જઈએ ને, આપણે કરીએ ને પછી બીજા પાસે કરાવીએ તો ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં, પણ ટક ટક કર્યા કરીએ ને ઘડિયાળની જેમ તો શું થાય બોલો? તો બહુ માથાકૂટ થઈ જાય. હા, સત્સંગી જીવનમાં આવો આપણે પ્રવેશ કરીએ. ભગવાન પ્રગટ થયા કેવી રીતે, શું ઘટનાઓ ઘટી, સ્વામી કેવું સરસ મજાનું વર્ણન કરે છે. દેવોના દેવ છે, ઈશ્વરના ઈશ્વર છે, કાળના કાળ છે, કારણના કારણ છે, સૈવ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણાખ્યા પ્રસિદ્ધોસ્તે સમાંપાયાત હરિ સર્વાંતરાયતઃ. જીવ પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે રહી પ્રકાશને પાથરનારા આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થનારા એ ભગવાન શ્રીહરિનો જય હો, જય હો, જય હો. કેવા છે પ્રભુ, કેવી રીતે પ્રગટ થયા એ પ્રભુ, તો શ્રવણ કરો. સુંદર મજાનું સ્વામી વર્ણન કરે છે. ભારતના ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભાગમાં, જાણે કે ભારત માતાના મસ્તક પર મુગટ મૂક્યો હોય એવો સરસ મજાનો હિમગીરી હિમાલય શોભી રહ્યો છે. શું આપણો દેશ, ભલે અમેરિકામાં બેઠા છીએ પણ ભૂલવું ન જોઈએ આપણી સંસ્કૃતિ ભારતની છે. ક્યારે ભૂલવું ન જોઈએ આપણા પૂર્વજો, માતા પિતાઓ, સદગુરુઓ, સંતો, એનું મૂળ ઉદગમ સ્થાન ભારત છે. આ સરસ મજાના હિમગીરી હિમાલય પ્રદેશમાં એક આશ્રમ છે, એક વન છે. કેનું વન છે? આશ્રમ છે, બોરડીનું વન છે. આ કેવી વિચિત્ર કથાઓ છે બધી. આપણા શાસ્ત્રોની બધી કથા સમજવા જેવી છે. તમે જુઓ, સવારે મહાપૂજા ચાલતી હતી, ગણપતિ મહારાજનું પૂજન આવે. હવે ગણપતિજીનું વાહન કોણ છે બોલો? ગાડી કેમ ચાલતી હશે? આ બધું સમજવા જેવું છે. અત્યારે સમય ઓછો છે એટલે આપણે એની કથા બહુ નથી કરતા, પણ આપણા શાસ્ત્રોમાં આપણે ઊંડા નથી ઉતર્યા, એટલા માટે આ બધા પ્રશ્નો છે. આપણા ભગવાન, આપણા દેવતાઓ ઉંદર જેવા તુચ્છ અને સામાન્ય પ્રાણીને પણ પોતાના વાહન તરીકે રાખતા. શિવજી ગળામાં સર્પની માળાઓ શા માટે પહેરે છે? સ્મશાનની રાખ ભભૂતિ શા માટે શરીરે ચોળે છે? સાંભળીને લોકો મસ્કરી કરે છે અને દુનિયા એટલી નઠારી છે. તમને ખબર છે, મારે કહેવાય નહીં, હોળી આવે, ટીવીવાળા, મીડિયાવાળા, પ્રચારકો, દુનિયાના ચમચાઓ બધા ચાલુ કરે, કેટલો બધો પાણીનો બગાડ છે. તહેવારોના નામે લોકો કેવી મૂર્ખામી કરે છે.
કેવા ન્યૂઝ, કેવા સમાચાર, કેવો પ્રચાર. હોળી પ્રત્યે લોકોને નફરત થાય, ધૂળેટી પ્રત્યે લોકોને નફરત થાય, આવા પ્રયાસો ચારે બાજુથી થાય. અને ઈદ ઉપર શું થાય છે બોલો? ઈદ ઉપર પાણી રોડાય છે, નિર્દોષ પ્રાણીઓનું લોહી રેડાય છે, આપણે જાણીએ છીએ. અને લોહી રેડાય છે, કેવું રેડાય છે તમે ઊંડા ઉતરો, અત્યારે જાણતા હશો તમે. એક દેશમાં એક જગ્યાએ એટલા પ્રાણીઓની હત્યા થઈ, એટલા ડોક્ટર સાહેબ, રોડ ઉપર રીતસરની લોહીની નદીઓ વહેવા લાગી, આટલા પ્રાણીઓ કાપ્યા છે, વિચારો. કોઈ બોલનાર નથી, કોઈ ટીકા કરનાર નથી. વાલા ભક્તો, આજે એક ગાંઠ મારીને જાઓ. અમારા શાસ્ત્રોમાં જે લખ્યું છે, અમારા ગુરુજી અને સંતોએ જે કીધું છે, આખી દુનિયા જે કહે તે, પણ આ શાસ્ત્રો ને આ સદગુરુથી શ્રેષ્ઠ દુનિયામાં ક્યાંય નથી. આટલી ગાંઠ મારી લો બસ. દુનિયામાં આપણી પ્રજા એક નમાલી પ્રજા છે જેને પોતાની સંસ્કૃતિ અને ધર્મનું ગૌરવ નથી. આપણા શાસ્ત્રોની આ બધી કથાઓ સમજવાની છે. આપણા લોકો પાસે જ્ઞાન નથી, પ્રોબ્લેમ એટલે છે. બોરડીનું વન, ખરેખર બોરડીનું જંગલ, આંબાનું હોય તો વન કહેવાય, બરાબર? સરસ મજાની ચીકુડી હોય, ફળાવ ઝાડ હોય તેને વન કહેવાય, પણ આ કેનું વન છે? હિમાલય જેવા પ્રદેશમાં બોરડીઓનું મોટું વન છે, આશ્રમ છે, એનું નામ બદ્રિકાશ્રમ છે. ચારે બાજુ બોરડીઓ વિખરાયેલી છે, એ બોરડીઓની વચ્ચે એક મોટી વિશાળ બોરડી છે, અત્યંત વિશાળ હોવાને કારણે એનું નામ વિશાલા છે. એ બોરડીની નીચે એક સરસ મજાની વેદિકા છે, એ વેદિકા ઉપર ભગવાન પોતે નર અને નારાયણના રૂપમાં તપશ્ચર્યા કરે છે. પ્રભુ ત્યાં નિત્ય નિવાસ કરે છે. નર અને નારાયણ એમ બે રૂપે પ્રભુ ત્યાં રહ્યા છે. પોતાના ભક્તોને પ્રભુ સુખ આપે છે અને ત્યાં અનેક પ્રકારના સંતો મુક્તો સાધનાઓ કરે છે. એ કાંટાળા વનમાં રહે છે, કોઈ માત્ર ફળ ખાય છે, કોઈ માત્ર વાયુનો આહાર કરે છે. આવી રીતે વિવિધ પ્રકારે તપ કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે સાધનાઓ કરે છે. એક દિવસ ભારત વર્ષમાં ભ્રમણ કરતા કરતા ઋષિ મુનિઓ થાક્યા છે, ઉદાસ થયા છે, દુઃખી દુઃખી થઈ ગયા છે. પૃથ્વીનો ત્યાગ કરી હિમાલયમાં આવ્યા છે ભગવાનના દર્શન માટે. સત્સંગી જીવનની કથા એમ સમજાવે છે, સંત હશે કે સંસારી હશે, પુરુષ હશે કે સ્ત્રી હશે, ગમે તે હશે, પણ દુઃખ તો આવવાનું આવવાનું અને આવવાનું. જીવનમાં આપણે દુઃખને રોકીએ છીએ, આ બહુ મોટો પ્રશ્ન છે. હા, બહુ ફાઇન. હા, નિર્ગુણ સ્વામી કઈ ગઝલ છે. એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે. જીવનમાં આશા અને નિરાશા, અંજવાળું અને અંધારું, દિવસ અને રાત, આ ચક્ર ચાલ્યા જ કરવા. સંતો ઉદાસ થયા. ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું કે આ લોકમાં પણ ભગવાનની મૂર્તિનું સુખ છે, અક્ષરધામમાં પણ ભગવાનની મૂર્તિનું સુખ છે. ત્યારે કોઈએ પૂછ્યું, સ્વામી તો પછી અક્ષરધામમાં અને આ લોકના સુખમાં ફેર શું? સ્વામીએ કહ્યું, સાંભળો, સુખ આ લોકમાં પણ છે, અક્ષરધામમાં પણ છે, ફેર એટલો છે, આ લોકનું સુખ શેરડીના સાંઠા જેવું છે અને અક્ષરધામનું સુખ શેરડીના રસ જેવું છે. રસ તો એક જ સરખો છે, મીઠાશ એક સરખી છે, પણ
ફેર શું છે? વાહ, એક નિરાશા લાખ સહારે, એક નિરાશા લાખ સહારે. જીવનમાં યાદ રાખીએ, આપણે નિરાશ થઈએ છીએ ને એ આપણી ભૂલ છે, ચિંતા કરીએ છીએ ને આપણી બહુ મોટી અણસમજણ છે. ગમે તેવું થાય, અરે જોબ ન મળે એને ચિંતા કરવાની? ભગવાને આટલું સરસ મજાનું જીવન આપ્યું છે, પથ્થરને લાત મારી પૈસા ઉભા કરીશું એમાં શું? આપણી નબળી માનસિકતા છે. ગોપાળાનંદ સ્વામી કેવી સરસ વાત સમજાવી, શેરડીના સાઠામાં રસ છે અને શેરડીનો રસ કાઢીને તૈયાર છે, બેની મીઠાશ સરખી છે, ફેર એટલો છે. શેરડીના સાઠામાં રસ છે પણ ખાવા માટે વારે વારે ગંઠોડ આવશે, મોઢું છોલાઈ જશે, દાંત પડી પણ જશે, લોહી પણ નીકળી જશે. એમ આ લોકમાં ભગવાનની મૂર્તિનું સુખ આપણે ભોગવવું હશે ને તમારે કે અમારે, પણ બની શકે ગાંઠો આવવાની જ, તૈયારી રાખજો. એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે. કેટલી અદ્ભુત! લખનારા જેવ હોય પણ વંદન કરવાનું મન થાય. બસ માણસ જ્યારે એક વસ્તુ ઉપર અટકી જાય છે ત્યારે ચોક્કસ એને સ્ટ્રેસ આવવાનો, ટેન્શન થવાનું, ડિપ્રેશન થવાનું. પણ એના સિવાયની બીજી બાબત ઉપર જો ફોકસ કરે ને તો બાકીની 99 વાત એવી છે કે જે માણસ માટે અપાર શક્યતાઓથી ભરેલી છે. સંતો ઉદાસ થયા, કળિયુગના પ્રભાવથી પૃથ્વી ઉપર અધર્મ વધ્યો છે, હિમાલય સુધી પહોંચ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે અને હિમાલયમાં પહોંચ્યા છે. સંતોના હૃદયમાં ટાઢક થઈ છે, એમાં યા નિત્યદા ભગવદા પ્લવના તિપોતા દ્રષ્ટા સ્મૃતા પિનખિલા ઘચયા પહંત્રિ સ્પર્શે ન પાતક હરે તુ કિન્નુ વાચ્યમ નામનેવ દૂરગ્નિણામપિ પાતકઘ્નિ. નામ લેવા માત્રથી પાપ માત્રને બાળનારી મહાનદી ગંગા પધારી, ગંગાજીના દર્શન થયા. દર્શન થતાની સાથે સંતોના હૃદયમાં આનંદ થયો. ગંગા શંકર જટા ભૂષણમ, શિવજીએ જેને મસ્તક પર ધારણ કરી છે, યસ્યા જલે ભગવાન મુનિગણ સહિતો નિત્યમ સ્નાતિ, જે જળમાં ભગવાન નિત્ય સ્નાન કરે છે આવું પવિત્ર એ ગંગાજીનું જળ, એમાં સંતોએ સ્નાન કર્યું છે. આપણે પણ ભાગ્યશાળી વાળા ભક્તો, આપણી દરેક મહાપૂજામાં આપણે ઓરિજિનલ ગંગાજળ વાપરીએ છીએ અને એનું બુંદ બુંદ બધા ભક્તોને મળે છે, બધા ભક્તોને મળે છે. તાળીઓથી વધાવો, આ સંતો કેટલું જતન કરે છે તમારું. બાકી હવે તો અમેરિકામાં ગંગા જળ કરતા બીજું જળ બહુ વેચાય છે ને બહુ પીવાય છે, એ જળની ક્યાં વાતો કરવી. વાલા ભક્તો, ગંગા એ ગંગા છે, તમને ખબર હશે. અમે ઋષિકેશમાં હતા, મને ત્યાંના સંન્યાસીઓ આર્ટિકલ પણ બતાવ્યો હતો. અમેરિકાના માણસો રિસર્ચ કરવા માટે ગયા હતા ઇન્ડિયા, ઋષિકેશમાં રોકાયા હતા. એ લોકોએ હિમાલયના ગંગાજીનું પાણી એમાં સર્વે કર્યું અને એ લોકોએ પોતે પ્રૂવ કર્યું કે દુનિયાના બધા પાણી કરતાં આ એક પાણી અલગ પડે છે. એટલા માટે દુનિયાના બધા પાણીને બેક્ટેરિયા લાગે છે. દુનિયાનું એક જ પાણી ગંગાજીનું એવું છે, એમાં ગટર જાય ને તો ગટરના બેક્ટેરિયા પણ નાશ પામે છે અને પાણી અમૃત કરતાં પણ મીઠું ને મધુર રહે છે. વિચારો શું ગંગાજીનો મહિમા છે. આપણી ગંગા ભારતની ગાય ખબર છે ને, એ ખૂંધવાળી ગાય, હા, અમેરિકાની નહીં, એ ગીર ગાય ખબર છે ને. અહીંની ગાયનું તો નામ વાર નિર્ગુણ સ્વામી કહે છે, પૂછજો ક્યારેક. મારે ન બોલાય આ સ્થાન, સ્વામી કહે છે તમને એમનો પરિચય બહુ છે, ગાયનો ઊંડો પરિચય. ભારતની ગાય, ગીરની ગાય તમને ખબર હશે અત્યારે, કેન્સર માટે અસાધ્ય ગણાતા એવા રોગો, એના માટે અત્યારે સૌથી વધારે વધારે કાવ થેરેપી ચાલુ છે. ભારતની ગાય હોય એનું પંચગવ્ય સેવન કરવામાં આવે, ગાયનું જ દૂધ,
ગાયનું જ દહીં, ગાયનું જ ઘી અને ગાયનું જ મૂત્ર અને ગાયનું જ છાણ, આ પાંચ વસ્તુનું સેવન કરે, વિચાર તો કરો, આ દુનિયામાં કોઈ એવું પ્રાણી નથી જેનું મૂત્ર ને મળ પવિત્ર હોય. આપણા દેશની ગાયને તાળીઓથી વધાવો ભક્તો, વધાવો તાળીઓથી. તમે દેશમાં જાઓ, આપણા દેશની કોઈ ગાય તમને દેખાય, એને વંદન કરજો. એ ગાય માટે તમારાથી થાય તો ઘાસ પોળાની કંઈક સેવા કરજો. આપણા દેશની સંસ્કૃતિને કુહાડા મારી મારીને આપણે કાપી છે. કોઈકે બહુ સરસ વિધાન કર્યું, આ ગૌહત્યા ગૌહત્યા ઉપર આટલી ચર્ચા થાય છે, પણ ગૌહત્યા થાય છે ક્યારે? કોક ગૌહત્યા ગાયોને વેચે છે ત્યારે ને. આજે ભારતના તમામ હિન્દુઓ નક્કી કરે, મેં ગાયોને વેચીશું નહીં, તો કોઈ મજાલ છે કાપી શકે? આપણે જ ગાયોને ગૌહત્યારા સુધી મોકલીએ છીએ. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કોઈ કવિએ જે લખ્યું છે ને, કેટલું દર્દનાક છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આપણે જ એવા કર્મ કરીએ છીએ અને એનું પરિણામ જ્યારે ભોગવવાનું થાય ને, ત્યારે ઉહાપોહ પણ આપણે જ એટલો બધો કરીએ છીએ. વાલા ભક્તો, આ ભગવાનના પ્રાગટ્યની કથાનું રહસ્ય એ છે, આપણે જાગીશું તો ભગવાન પ્રગટ થશે. ભગવાન ક્યાં પ્રગટ થાય, ભગવાન કેવી રીતે પ્રગટ થાય, આપણે સાંભળવા છે થોડા પ્રસંગો. જુઓ, ગંગાજી છે, ગીતાજી છે, ગૌ માતા છે, આ ભારતની સંસ્કૃતિના પાયાઓ છે. આપણા દેશની સતી પ્રતા, સતી પતિવ્રતા નારી છે, ગોપિકાઓ છે, એ આપણા દેશની સંસ્કૃતિઓ છે. આ કથામાંથી માતાઓએ પણ શીખવા જેવું છે, ભલે તમે અમેરિકામાં છો પણ આપણી સંસ્કૃતિ ભારતની જ રહેવી જોઈએ. કપડામાં, પહેરવેશમાં, જીવનની રીતિભાતોમાં આ દેશની સંસ્કૃતિ એટલી ખરાબ છે, તમને આજે નહીં દેખાય, આજે આ બધું રૂડું રૂપાળું દેખાય છે. આ 300 વર્ષનો ઇતિહાસ છે, એટલા માટે દુનિયાનો ભારત એક એવો દેશ છે, 10,000 વર્ષનો રેકોર્ડ અત્યારે આ લોકો પાસે છે. 10,000 વર્ષના સંઘર્ષ પછી પણ દુનિયામાં ઉભી રહેલી સંસ્કૃતિ ભારતની એક જ છે. બેબીલોન ખલાસ થઈ ગયું. જૂની વિશ્વની બીજી 18 સંસ્કૃતિઓ જે નામથી જ મળે છે, ગ્રીકની થોડી ઘણી જોવા મળે છે, બાકી જૂની સંસ્કૃતિ હોવા છતાં અડગ રીતે, અડીખમ રીતે ઊભી હોય તો ભારતની સંસ્કૃતિ. એનું કારણ છે, એના પાયામાં ભગવાન અને ઋષિ મુનિઓનું તપ છે. માટે બહેનો, માતાઓ, દીકરા, દીકરીઓ, આ દેશમાં કેવા રોગ છે! શબ્દો સુવાળા, એની જાહેરાતો સારી, દેખાતો રૂડું રૂપાળું બધું, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આ ભગવાનના ભક્તને ત્યાં ન હોય. આપણે ભગવાનના ભક્ત છીએ, અમેરિકાને જે દિશામાં જવું હોય તે જાય, પણ આપણી દિશા બદલાય નહીં તો આપણે સાચા સત્સંગી છીએ. દુઃખ એટલા માટે થાય, પ્રવાહ એટલો બધો ખતરનાક આગળ વધી રહ્યો છે ને, આ પ્રવાહમાં બધા તણાઈ રહ્યા છે, આપણે બચવું પડશે. મહાપુરુષોએ ગંગાજીના દર્શન કર્યા, એટલો બધો આનંદ થયો, ગંગાજીમાં ડૂબકી લગાવી સ્નાન કરતાની સાથે બધાને આનંદ થયો, આગળ વધ્યા છે. બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ આવી છે, સંતોના હૃદયમાં ઉત્સાહ જાગ્યો છે, પગ ઉતાવળથી ચાલવા લાગ્યા છે. સંતોને મનમાં એમ થયું, હમણાં પ્રભુના દર્શન થશે, ઉતાવળા ચાલે છે. દૂરથી ભગવાન નારાયણને જોયા છે, ભગવાન નર અને પ્રભુનું એટલું સરસ મજાનું વર્ણન છે. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, જટાનો મુકુટ માથા ઉપર છે, કંઠમાં માળાઓ ધારણ કરી છે, કમળની નાળની માળાઓ કંઠમેશ ધારણ કરી છે. આવા ભગવાન નર એણે સંતોને જોયા, આ બાજુથી નર પ્રભુ ઊભા થયા, આ બાજુથી સંતો સામ સામા દોડ્યા છે. ભગવાન અને સંતો ભેગા થયા છે, એકબીજાને ભેટી પડ્યા છે, અદ્ભુત મિલન થયું છે. ભગવાન અને સંતોનું અદ્ભુત મિલન થયું છે. સંતો આવીને બેઠા, સંતોના મનમાં થોડો ક્ષોભ થયો, પ્રભુ આપ એકલા કેમ, નારાયણ ભગવાન ક્યાં છે? પ્રભુ નર બોલ્યા, હું અને નારાયણ બંને એક જ છીએ, આપને કંઈ કામ હોય તો કહો. પ્રભુ નારાયણ અત્યારે બાજુની કુટિયામાં પૂજા કરી રહ્યા છે, શ્રાદ્ધ તર્પણ સંધ્યા કર્મ કરી રહ્યા છે. ભગવાન પૂજા કરતા, શાસ્ત્રો કહે છે, શ્રીજી મહારાજ પૂજા કરતા, સાગરની કથામાં હમણાં આપણે સાંભળ્યું. આપણે શું કરીએ છીએ બોલો, સવારે જાગી
સૌથી પહેલા ફોન, માણસ સુવા જાય ત્યારે રાતના 12 વાગ્યા સુધી ફોન, અને સવારે જાગે એટલે સૌથી પહેલા શું? વાલા ભક્તો, નક્કી કરો, તમે સુવા જાઓ ને ત્યારે ફોનને તમારાથી ઓછામાં ઓછા 10 ફૂટ દૂર રાખો. હમણાં એટલું બધું રિસર્ચ થઈ રહ્યું છે, સૂતા સૂતા બાજુમાં જે ફોન રાખે છે એને કેવા કેવા રોગ થશે ભવિષ્યમાં, આવનારા 20 વર્ષ પછી આ ફોનથી આ પૃથ્વી ઉપર કેટલા પ્રકારના રોગ ફેલાવાના છે એનું રિસર્ચ જર્મનીમાં એટલા મોટા પાયે ચાલી રહ્યું છે. એ રોગોથી બચવું હોય, એ ભયંકર દૂષણોથી બચવું હોય તો આજથી તૈયારી કરો, સૂતી વખતે ફોન બાજુમાં નહીં. સૂતા સૂતા ભગવાનને યાદ કરવાના હોય, તમારે ક્યાં ટ્રમ્પની ગાદી ચલાવવાની છે કે રાત્રે 2 વાગે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય ને તમારે ફોન પર હાજર રહેવું પડે, નિર્ણય લેવાનો હોય કે ભાઈ પાકિસ્તાનનું શું કરવું, એવું છે? હા કે ના તો કયો? હોય તો પછી રાખજો, સર્જિકલ સ્ટ્રાઇક વાળા નથી રાખતા ફોન, બોલો બાજુમાં. પ્રભુ નારાયણ પૂજા કરે છે, થોડી વાર થઈ ભગવાન નારાયણ પધાર્યા છે, નર અને નારાયણના દર્શન કરતા સંતો પ્રસન્ન થયા છે. ભગવાન નર અને નારાયણ પૂછે છે, મુનિઓ તમે શા માટે ભારત વર્ષથી અહીં પધાર્યા છો? સાંભળતાની સાથે સંતોને ભારત યાદ આવ્યો, ભારત યાદ આવતાની સાથે સંતોની આંખો ભીની થઈ, હૃદયમાં ઘણો આનંદ હતો, એ આનંદ જતો રહ્યો. બસ આનું જ નામ ચિંતા, આનું જ નામ ચિંતા. એક ભાઈ એટલા બધા ડિપ્રેશનમાં હતા, એટલા બધા ડિપ્રેશનમાં, ઊભા જ ન થાય, કલાકો વીતી ગયા, બગીચામાંથી બધા જ નીકળી ગયા. એનો મિત્ર શોધતા શોધતા એને શોધી કાઢી ખૂણા સુધી, ભાઈ તું શું કરે છે અહીંયા બેઠા બેઠા? ખંભાથી પકડી એને હચમચાવી જગાડ્યો. ત્યારે કે મને એક વિચાર આવ્યો, શું? કે આપણે ત્યાં કોઈ માણસનું મૃત્યુ થાય તો એને 4 જણા ખંભો દેવાવાળા હોય ને? કે હા. પણ તું આવો વિચાર શા માટે? બસ એ વિચાર છે ભાઈ, ગમે ત્યાં થાય. તો કે શું વિચાર છે તારો? મને એ વિચાર આવે છે કે આ પૃથ્વીમાં સૌથી છેલ્લો માણસ મરશે, એને 4 જણા કોણ ખંભો આપશે? આવા વિચાર કરે સુખી થાય ક્યારે, બોલો? માટે વાલા ભક્તો, આપણા મનને મક્કમ બનાવો, મનને મજબૂત બનાવો, અને મનને મહારાજમય બનાવો. મનમાં જ સુખ છે અને મનમાં જ દુઃખ છે. કોઈ ઝૂંપડામાં રાજાની જેમ રહે છે અને કોઈ રાજમહેલમાં પણ ભિખારીની જેમ રહે છે. સંતોને મનમાં ભારત યાદ આવ્યો, વળી ઉદ્વેગ થયો, આંખો ભીની થઈ. ભગવાને પૂછ્યું, મુનિઓ કેમ આટલા બધા ઉદાસ દેખાઓ છો? હરિકો દાસ નહીં ઉદાસ, ભગવાનનો દાસ ઉદાસ થાય જ નહીં, તમે આટલા બધા ઉદાસ કેમ છો? ત્યારે સંતોએ કહ્યું છે, પ્રભુ અત્યારે પૃથ્વી ઉપર કળિયુગ માજા મૂકીને વધ્યો છે, કળિયુગની મિત્રતાને લીધે, કળિયુગની સહાયતાથી અધર્મ ચારે બાજુ ફેલાયો છે. રાજા શું કે પ્રજા શું, ગુરુ શું કે શિષ્ય શું, મંદિરની અંદર શું કે મંદિરની બહાર શું, ચારે બાજુ અધર્મનું જ તાંડવ વધ્યું છે. જે રાજા પ્રજાનો પોષક હોય શોષક બન્યો છે. કળિયુગના લક્ષણ શ્રીમદ સત્સંગી જીવનમાં વર્ણવ્યા છે. ભાગવતજીમાં કળિયુગના લક્ષણ, રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે કળિયુગના લક્ષણ લખ્યા છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ આ અધ્યાય એટલે કે 9મા અધ્યાયમાં કળિયુગના લક્ષણો લખ્યા છે. વાલા ભક્તો, આ શાસ્ત્રોની વાતો મેં વાંચી છે ને, એટલા માટે હૃદયમાં દુઃખ થાય, જેવું લખ્યું છે ને એવું બધું જ થઈ રહ્યું છે, બધું જ થઈ રહ્યું છે, બધું જ થઈ રહ્યું છે. બોલો, મહાભારતની અમુક વાતો તો એવી છે, કળિયુગમાં રાંધેલું અન્ન વેચાશે. હવે આજે શું છે બોલો? સત્સંગી જીવનમાં પ્રસંગ આવે છે, રાંધેલું અન્ન રાત્રે મૂકી રાખવું, બીજે દિવસે સવારે ખાવું, વાસી અન્ન ખાવું, એ પાપ છે. આજે શું છે બોલો? તમારા માટે શું, અમારા માટે પુણ્ય થઈ ગયું. હવે સમયનો પ્રભાવ આ બધો. આ શાસ્ત્રોમાં એવી બધી વાતો છે ને અમુક, તો દિલીપભાઈ ગુરુજી નહોતા કહેતા કે આ વાતો સાંભળનારા નહીં, કરનારને ઘણી વાર પરસેવો છૂટી જાય એવી વાતો છે.
સાંભળી હતી ને શિક્ષાપત્રી ભાષ્યમાં, વાલા ભક્તો તાળીઓથી વધાવીએ પૂજ્યપાદ ગુરુજીએ જે કથા કરી હતી ને, મારી તમને એટલી જ વિનંતી છે, શિક્ષાપત્રી ભાષ્યની કથામાંથી ગૃહસ્થ ધર્મની કથા તમે એકાદ વાર ફરીવાર રિપીટ કરજો, તમારા આત્માને, તમારા પરિવારને, તમારા જીવનને આખી જિંદગી કામ લાગે એવી કથા છે. આપણને ખબર નથી ને એ જ પ્રશ્ન છે. તમે બધા ભક્તો જો કથા સાંભળો છો એટલે તમારા જીવન દિવસે ને દિવસે ચડતા ને ચડતા, બદલતા ને બદલતા, સુધરતા ને સુધરતા છે. જગતના જીવોને કોઈ સમજાવનાર નથી, એટલા માટે પ્રશ્ન છે. સત્સંગી જીવનની બહુ સુંદર વાત છે આ, કળિયુગની વાત. હવે એવું છે, આ કથા હું ટૂંકમાં એટલા માટે લઉં છું, તમે ઘણીવાર સાંભળી છે કળિયુગના વર્ણનની કથા સાંભળી છે. હવે કળિયુગ છે તો બોલો, એ બદલ, એ ચેન્જ થવાનો છે? આપણે કથા કરીએ છીએ કે આપણે કથાનો લક્ષ્ય છે ભગવાનને પ્રગટ કરવાના. ભગવાન પ્રગટ ક્યારે થાય છે, ભગવાન પ્રગટ કેવી રીતે થાય છે, બહુ સમજવા જેવી આ નાની વાત હરિચરિતામૃત સાગરની આપણે હમણાં શ્રવણ કરી. સવારે પ્રભુ જાગ્યા, પૂજા કરી, ઈશ્વર હોવા છતાં પણ ઈશ્વરને અનુરૂપ સદાચાર અખંડ રાખતા અને સદાચારની સ્થાપના માટે જ પ્રભુનું પ્રાગટ્ય છે. બબ્બે દિવસથી હું એક જ વાત કરું છું, જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ આવે છે. ધર્મ અને ભક્તિ બંને ભેગા થયા એટલે ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થવાના, થવાના અને થવાના. તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા હૃદયમાં, તમારા સંસારમાં, આપણા મંદિરમાં, ગમે ત્યાં ધર્મ અને ભક્તિને જોડી રાખીએ. શ્રીજી મહારાજ ક્યાં ક્યાં પ્રગટ થયા છે, કેવી કેવી રીતે પ્રગટ થયા છે, એવી ઘણી બધી કથાઓ છે. એક બે કથાઓ તમને સંભળાવું. મહારાજના પ્રાગટ્યનો ઉત્સવ છે એટલા માટે મૂર્તિમાં તો મહારાજ રહ્યા જ છે, તમે જાણો છો. શ્રીજી મહારાજ પ્રગટ છે, ગોપીનાથજી મહારાજની મૂર્તિનું કામ ચાલે છે. જીવબા, લાડુબા, દાદા ખાચર વગેરેને ખૂબ ભાવ હતો. મહારાજે વડતાલમાં મંદિર કર્યું, અમદાવાદમાં મંદિર કર્યું, ધોલેરામાં મંદિર કર્યું, બધે કર્યું, ગઢપુરમાં ન કર્યું. કથા એવી પણ છે, એકવાર ગઢપુરવાસી ઉદાસ થઈ ગયા છે. મહારાજે કહ્યું, અહીં અમે મંદિર એવું કરીશું, મૂર્તિ એવી પધરાવીશું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી એ મંદિર અને મૂર્તિ કાયમને માટે લોકો યાદ કરશે. મૂર્તિનું કામ ચાલે. શ્રીજી મહારાજે જીવબા, લાડુબા બધાને ના પાડી છે, કોઈ પણ મૂર્તિના દર્શન કરવા દરવાજો ખોલશો નહીં, મૂર્તિ આખી બનશે પછી જ. દિવસો વીતી ગયા, મહારાજ અંદર ઓરડીમાં જ બેસે આખો દિવસ, નારાયણજીભાઈ જોડે હોય, શ્રીજી મહારાજની આંગળી, શ્રીજી મહારાજના હાથ, શ્રીજી મહારાજનું મુખારવિંદ, અરે શ્રીજી મહારાજનું નાક કેવું છે, એનું બીબું બનાવવામાં આવ્યું. મહારાજના એક એક અંગનું માપ લઈને એ પ્રમાણે મૂર્તિ બની. કઈ મૂર્તિ બોલો? ગોપીનાથજી મહારાજની એવી મૂર્તિ બની. જીવબા, લાડુબાની ધીરજ ખૂટી ગઈ, આટલા બધા મહિનાથી મહારાજ શું કરે છે. ધીરજ ખૂટી, મહારાજે ના પાડી હતી, તેમ છતાં એક દિવસ મહારાજ નહોતા ત્યારે દરવાજો ખોલીને મૂર્તિ જોઈ બંને બહેનો એટલા બધા રાજી થઈ ગયા. બીજે દિવસે સવારે નારાયણજી ભાઈ આવ્યા, ટાંકણું હાથમાં લીધું, મૂર્તિ તો આખી તૈયાર થઈ ગઈ હતી, માથાનો ભાગ થોડો બાકી હતો, અને જ્યાં ટાંકણું મારવા જાય ત્યાં તો મૂર્તિમાંથી લોહીની ધાર ફૂટે. હ, નારાયણજીભાઈ અરેરાટી બોલી ગયા. મહારાજ પાસે પ્રાર્થના કરી. મહારાજે કહ્યું, નક્કી એ મૂર્તિના કોઈકે દર્શન કર્યા છે, કોઈ પ્રેમી ભક્તે પ્રેમથી એ મૂર્તિ નિહાળી છે, એના પ્રેમ દ્વારા એ મૂર્તિમાં પ્રાણ આવી ગયો, હવે કામ નહીં થાય. તપાસ કરી, જીવબા, લાડુબાની નજર પડેલી. મહારાજ કે આવીને આવી મૂર્તિ પધરાવી પડશે. એ મૂર્તિ એવી ને એવી પધરાવવામાં આવી. આજે પણ ગોપીનાથજી મહારાજનો અભિષેક થાય, પાટોત્સવ હોય, મૂર્તિ આખી ખુલ્લી હોય, ત્યારે મસ્તકનો ભાગ અધૂરો છે, આજે પણ દેખાય ભગવાન મૂર્તિમાં કેટલા પ્રગટ છે. વિચારો કેટલા પ્રગટ છે. કાલે આપણે વાત સાંભળી હતી ને, એક ભગવાનના ભક્તની એટલી મોટી તાકાત હોય છે. પ્રેમથી ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને પુકારે ને,
ત્યારે ભગવાનને આ લોકમાં પ્રગટ થવું પડે છે, આ લોકમાં મહારાજને હાજર થવું પડે છે. મહારાજ અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. નાનામાં નાનો જીવ હોય પણ ભગવાનને પૃથ્વી ઉપર લાવી શકે ક્યારે? એના હૃદયમાં ભક્તિ હોય ત્યારે. એ ભક્તિ કેવી? ધર્મ સહિત જીવબા લાડુબા જેવી ભક્તિ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં તો આજ સુધી એવું ઐશ્વર્ય અનેક લોકોએ અનુભવ્યું છે. આજે પણ તમે 50 માણસો એવા લઈ જાઓ જે ક્યારેય વડતાલ ન ગયા હોય, પેલા ડેરામાં દર્શન કરશે. પેલા ડેરામાં કોણ છે? હા, પેલા ડેરામાં ધર્મ ને ભક્તિ છે, પેલા ડેરામાં ધર્મ ને ભક્તિ, તાળી પાડી. પેલા ડેરામાં ધર્મ ને ભક્તિ છે, પેલા ડેરામાં ધર્મ ને ભક્તિ છે. સાથે છે વાસો દેવ રે, ચાલો ને જઈએ વડતાલ માં. સાથે છે વાસો દેવ રે, ચાલો ને જઈએ વડતાલ માં. એ સાથે છે વાસો દેવ રે, ચાલો ને જઈએ વડતાલ માં. સાથે છે વાસો દેવ રે, ચાલો ને જઈએ. પેલા પૂનમિયા ભક્તો પૂનમ ભરવા આવે ને, ચાલતા ચાલતા ના કીર્તન ગાતા નહીં મુકેશભાઈ? કાનમ નું કીર્તન છે ખાસ, હા, કાનમિયા ભક્તો નું. પેલા ડેરામાં આવે, બીજામાં આવે અને ત્રીજામાં આવે ને, પહેલી વાર આવ્યા હોય ને, એના પગ અટકી જાય, હાથ સ્થિર થઈ જાય, એનું મન શાંત થઈ જાય, એને ખબર નથી સામે કોણ છે. પણ આજે પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં આટલો મેગ્નેટિક ફોર્સ અનુભવાય છે, કારણ કે મૂર્તિમાં મહારાજ પ્રગટ છે છે. અને બોલો હરિકૃષ્ણ મહારાજની. ભાઈ એવો જય ઘોષ કરો વડતાલ સુધી જવો જે અવાજ. હા, મહારાજ પ્રગટ છે તો તમને એમ થશે શું ગોપીનાથજી મહારાજમાં, હરિકૃષ્ણ મહારાજમાં જ? એ આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, જે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે. આ એટલે કઈ? આપણને મળી એ આ પિયુડા મહારાજ. પ્રતિષ્ઠા થવાની હતી, તમે બધા જાણો છો. ઈશ્વરભાઈ શુક્લાજી પવિત્ર ભૂદેવ અહીંયા પ્રાર્થના કરી પ્રતિષ્ઠાની વિધિ કરી રહ્યા હતા, અને ત્યારે ઈશ્વરભાઈ શુક્લએ પોતે વાત કરી હતી કે મને દિવ્ય તેજમાં આ મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. વિચારો તમે, આ પુરુષોત્તમ નારાયણ કેટલા પ્રતાપી છે, કેટલા પ્રતાપી છે. આ પિયુડા મહારાજે કેટલાને પરચા પૂર્યા છે. આશિત ભગત બેઠા છે, નીવ ભગત આવ્યા છે, આશિત ભગત નથી આવ્યા, આવવાના છે નહીં? આશિત ભગત વૈરાગી છે, સંસારમાં કોણ ખૂં કરે કે બહુ તપાસ ન રાખે. જરાક જાણી લો, આવવાના હોય તો જરાક. એક નાની વાત હમણાં મને નિવે કરી, એની પાસે જ આ વાત સાંભળવી, જો હોય તો બોલાવો. નહીં આવે આજે આશિત ભગત કે નહીં આવે, તમે કથા ચાલુ રાખો. તમને તો ફરી વાર નીવ ભગત ક્યારેક આવશે, એના મોઢે આપણે સાંભળશું. મારે તમને એ કહેવું છે, ભગવાન પ્રગટ છે જ. આ શું છે? જવાબ આપો કોઈ, શું છે? તોરણ બરાબર, એની પાછળ લાકડું છે ને, છે કે નહીં? હા કે ના તો કયો? આ લાકડું છે, એમાં અગ્નિ છે કે નહીં? ક્યાં છે દેખાડો? એમાં અગ્નિ નીકળશે તો આપણે બેસશું અંદર? લાકડામાં અગ્નિ છે જ, બધા જ માને છે, બધા સ્વીકારે છે. પણ ફેર શું છે? લાકડામાં અગ્નિ અપ્રગટ છે. કેવો છે? કેવો છે? સમજી ગયા ને તમે? હવે એને પ્રગટ કરવો હોય તો શું કરવું પડે? બહારથી કોઈક અગ્નિ અડાડવો પડે. યાદ રાખો, લાકડામાં અગ્નિ છે એમ કણ કણમાં ભગવાન છે, પણ એ જીવને અનુભવાતું નથી. એટલા માટે સંતોએ શાસ્ત્રોએ ભગવાનની મૂર્તિ પધરાવી, વેદોના મંત્ર દ્વારા, મહાપુરુષો પોતાના હૃદયના પ્રેમ અને ભાવ દ્વારા
એ મૂર્તિમાં જ્યારે મંત્ર દ્વારા પ્રાણની આહુતિ આપે છે ને ત્યારે મૂર્તિમાં પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થાય છે. કેવા પરચાઓ, ભગવાન કેવી રીતે પ્રગટ થાય જુઓ. ગોપાળાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ ગયા, શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીની વાત. સ્વામીનું ઐશ્વર્ય એટલું બધું હતું, સ્વામીના દર્શન કરવા માટે દેશ દેશાંતરના ભક્તો, સોરઠી ભક્તો ઉમટી પડ્યા છે. ગણોદના ઝીણાભાઈ, અભયસિંહ બાપુ, વજાભાઈ, જસા ખવાસ આ મોટા મોટા ભક્તો દર્શન કરવા આવ્યા. ગણોદના ઝીણાભાઈ સ્વામી પાસે બેઠા, ગળગળા થઈ ગયા. સ્વામી મહારાજ હતા, અમારી માથે ચાર હાથ મહારાજના હતા. સ્વામી મહારાજ ગયા ત્યાર પછી સૂનું સૂનું લાગે છે, હજી શોક ટળતો નથી. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ રાજી થઈને અભયસિંહ બાપુને, ત્યારે જોડે અભયસિંહ બાપુ બેઠા હશે, અભયસિંહ બાપુને સ્વામીએ કહ્યું કે અમે તમને એક મૂર્તિ આપીએ છીએ. સંતો પાસે મૂર્તિ મગાવી, નારાયણજીભાઈએ બનાવેલી એ મૂર્તિ સ્વામીએ અભયસિંહ બાપુને આપી, આજ્ઞા કરી કે તમે એક ગોખલો બનાવજો, એમાં મૂર્તિ પધરાવજો, નિત્ય નૈવેદ્ય ધરાવજો, નિત્ય દીવો આરતી કરજો, આ મૂર્તિમાં રહીને મહારાજ તમને દિવ્ય સુખ આપશે. 200 વર્ષ પહેલાંની વાત છે. ચાલીને જવાનું, ચાલીને આવવાનું. સ્વામીએ તો મૂર્તિ આપી, આશીર્વાદ આપ્યા, પછી સ્વામી એના દર્શન કર્યા. બધા ભક્તો વળતા આવતા હશે. ચાલતા આવતા આવતા ઘણો સમય થયો, દિવસોના દિવસો ગયા. અભયસિંહ દરબાર ઘરે પહોંચ્યા, મૂર્તિ જોડે હતી. એક દિવસ ગોખ બનાવશું, પધરાવીશું, પણ બીજા કામમાં રોકાઈ ગયા એટલે મૂર્તિનો એટલો મહિમા ન રહ્યો. મૂર્તિ પટારામાં મૂકી દીધી. ક્યાં મૂકી? પટારામાં મૂકી દીધી. બહુ વર્ષો પહેલાંની એક સત્ય ઘટના, મારે કેવી ન જોઈએ પણ કહી દઉં. કંડારી ગુરુકુલમાં દશાબ્દી મહોત્સવ હતો, અમેરિકાથી ભક્તો આવેલા, અને બહુ સરસ મજાની ગુરુજીએ મૂર્તિ ભેટ આપી. એ કરી ભગત, એને મૂર્તિ ગમતી હતી એટલે એણે કીધું મને આવી મૂર્તિ મળે. એટલે મેં સંતોએ કહ્યું ભગત તમારે મૂર્તિ જોઈએ છે, તો ગુરુજીને વિનંતી કરી, એમના માટે સ્પેશિયલ એવી એક મૂર્તિ બનાવી દીધી અને એમને આપી. રાજી રાજી થઈ ગયા. થોડા દિવસ પછી એમને અમેરિકા આવવાનું હતું, અમેરિકા આવી ગયા. અને પછી એમનો પાછો ફોન આવ્યો, ત્યારે અમે સુખસ્વામી હતા, અમેરિકા આવવાનું થાય એટલે એમણે ફોન કર્યો કે આ મૂર્તિ મારી ઇન્ડિયા પડી રહી છે, સંતો લેતા આવશો? સંતોએ કહ્યું ભાઈ તમે લઈ ગયા હોત તો સારું પડત, અમે આવી ગયા, મૂર્તિ અમે જ લઈ આવ્યા હતા, આપી પણ ખરી એમના ઘરે. પૂછ્યું તમે કેમ ન લાવ્યા? ત્યારે કંઈક સ્વામી મૂર્તિ નક્કી કરી લઈ જવાનું, પછી બધાના ફોન આવ્યા કે મારા માટે મરચું ભરીને લાવજો, મારા માટે તુવેરની દાળ ભરીને લાવજો. એટલે કોને બહાર કાઢી? કેટલી કિંમત વિચારો તમે? અને ભગવાન પાસે માગીએ છીએ શું આપણે? બોલો, મિલિયન કે બિલિયન? ભગવાન કે રેવા દે, મૂર્તિમાં વચ્ચે કાચ છે, બાકી તારા ભૂકા. મૂર્તિમાં ભગવાન છે, પ્રગટ જ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે, આટલું સમજશો ને, એમાં તમારું પરમ કલ્યાણ છે, એટલું પરમ કલ્યાણ છે. પૂજ્યપાદ ગુરુજી જ્યારે એ કથા કરે ને ત્યારે એમની કથાનો સૂર એટલો જ છે. બસ આ મહારાજ જે છે ને એ જ પ્રગટ છે, એટલું સમજવાનું છે. આ એટલે તમારા ઘરમાં મૂર્તિ છે એ પણ, આ પીવડા મહારાજ છે એ પણ, હરિકૃષ્ણ મહારાજ છે એ પણ, છપ્પિયાના ઘનશ્યામ મહારાજ હોય, ગમે તે હોય તે. ભગવાનને પ્રાર્થના એ જ કરવાની છે. ભગવાન સીધા પ્રગટ નથી થતા. રાજા સીધા ન આવે, રાજાને લાવવા હોય ને પેલા સૈનિકો આવે, એના મંત્રીઓ આવે, કારભારી આવે, એ બધું ચેક કરી જાય, આગળ પાછળ જોઈ જાય, પછી રાજાને કાનમાં કહી દે જવા જેવું. સમજી ગયા તમે? કેમ કે ના હોય તો ના જ પડો ને તમે. રાજાની સ્ટાઇલ કેવી હોય? સીધા આવે, ટ્રમ્પ સાહેબને આમંત્રણ આપો સીધા આવશે. એના કારભારીઓ રિપોર્ટ આપે કે મહારાજ બહુ સરસ જગ્યા છે, હા એકવાર આપ જશો આપ પણ રાજી થશો, પછી આવે. એમ પેલા ધર્મ આવે, પછી ભક્તિ આવે, આ બધા આપણું રિપોર્ટિંગ કરી જાય, પછી મહારાજ આવે છે. એટલા માટે કોઈ ભક્તે કેવી પ્રાર્થના કરી, હા શ્રીજી મારા હૈયા માં તારી ભક્તિ ભરી દેજે, શ્રીજી મારા હૈયા માં.
તાળી પાડીને શ્રીજી મારા હૈયા માં તારી ભક્તિ ભરી દે છે, શ્રીજી મારા હૈયા માં શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે છે, નામ કરો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે છે, હે નામ કરો શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે છે, નામ કરો શ્રી ઘનશ્યામ. તાળી પાડીને હવે મહારાજ પ્રગટ થવાનો સમય નજીક આવી રહ્યો છે. તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, તારા વિના દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, તારા વિના આ દુનિયામાં શ્રીજી કોઈ નથી મારું, તારા વિના શ્રીજી કોઈ નથી મારો, તારા વિના દુનિયામાં શ્રીજી કોઈ નથી મારો, હાથ મારો ઝાલી લે પ્રભુ, હાથ મારો ઝાલી લે, મને તારો ગણી લે જે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી લે જે, તારી ભક્તિ ભરી દે છે. ભગવાનને રોજ પ્રાર્થના કરો, હે પ્રભુ તમારા એકાંતિક ભક્તનો સંગ આપો, જેના હૃદયમાં તમારી ભક્તિ છે એવા ભક્તિવાળા ભગવાનના ભક્તનો સંગ આપો, અમારા હૃદયને ભક્તિથી ભરી દો. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવનિર્ભરામે કામાદિ દોષરહિતમ કુરુમાનસં મે. તુલસીદાસજી મહારાજે કેવી પ્રાર્થના કરી, અરથન ધર્મન કામ રુચિ ગતિ ન ચાહું નિર્બાન, જન્મ જન્મ રતિ રામ પદ, જન્મ જન્મ રતિ રામ પદ, યહ વરદાન આન. હે પ્રભુ બીજું કશું જોતું નથી, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. ચૈતન્ય મહાપ્રભુ, હે પ્રભુ શું આ દુનિયામાં એવી વસ્તુ છે જે માગવી જોઈએ? ન ધનમ ન જનમ ન કવિમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે, મમ જન્મની જન્મની સ્વરે ભવતાદ ભક્તે રહે તું કે ત્વયે. પ્રભુ તમારા ચરણોની ભક્તિ આપજો, તમારા ચરણોમાં અપાર પ્રેમ થાય એવી કૃપા કરજો. ઉત્તર ભારતના એક સંતનું આ કીર્તન મને એટલું બધું ગમે. દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાથ, અરે દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો દીજીએ જન્મ.
ભગવાનના કોઈ ભક્તોએ મુક્તિ નથી માગી, ભક્તિ માગી છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે, મુક્તિ કરતા પણ ભક્તિનો બહુ મોટો મહિમા છે, બહુ મોટો મહિમા છે. ભગવાનની માં છે, ભગવાન કરતા પણ ભક્તિનો મહિમા વધારે છે. મુક્તિ આપીને ભગવાન સ્વતંત્ર રહી શકે છે, પણ જેને ભક્તિ આપે ને એનાથી ભગવાનને વશ થવું પડે છે. એટલે ભગવાન મુક્તિ આપી શકે છે, પણ જલ્દી ભક્તિ નથી આપતા. એ તેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાર, તેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાર. મેરે સર પર રખ બનવારે, મેરે સર પર રખ બનવારે, અપને એ દોનો હાથ દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાર, દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાર, દેના હો તો દીજીએ જન્મ જન્મ કા સાર, દેના હો તો. એટલી વિનંતી કરો, હે પ્રભુ તમારા ચરણોની અપાર ભક્તિ આપો, આપણને બધી વાતનો મહિમા છે, સંતનો, ભક્તનો, મૂર્તિનો, મંદિરનો જોઈએ ને એવો મહિમા નથી જાગતો. ગુણાત્યાનંદ સ્વામી કહે, ભરવાડ હોય જાજા ઢોર ભેગા કરે, પંડિત હોય જાજા પુસ્તક ભેગા કરે, મોટો ગ્રાસ્ય હોય જાજી જમીન ભેગી કરે, મોટો યોદ્ધા હોય જાજા શસ્ત્રો ભેગા કરે, પણ કોઈને એમ થાય છે આપણે એકાંતિક થઈએ અને મહારાજને રાજી કરીએ, આમ હૃદયથી એમ થાય, એમ થાય કે હજી જો મિલિયન મળતા હોય તો બોલો, હૃદયથી એમ થાય છે મહારાજને આ જન્મે રાજી કરી જ લેવા છે, હવે બીજો જન્મ થવા નથી દેવો. અરે આ તો શ્રીજી મહારાજને મળેલા મોટા ભક્તોની વાત છે. અભયસિંહ બાપુએ મૂર્તિ મૂકી પટારામાં, પટારો કર્યો બંધ, બાપુ પડ્યા કામમાં અને મૂર્તિ પડી પટારામાં. પણ આ તો ગોપાળાનંદ સ્વામીની આપેલી મૂર્તિ હતી. કેવી હતી? એમના ધર્મપત્ની કામ કરતા કરતા રૂમમાં આવ્યા તો રૂમમાં અંજવાળું થયું, એટલું બધું અંજવાળું. આ બાઈ તો અચંભામાં પડી ગયા, શું છે? ત્યાં તો પટારા ઉપર મહારાજ બેઠેલા જોયા, ઓળખી ગયા. અરે મહારાજ આપ અહીંયા? મહારાજ કે તારા ધણીને કેજે. શું કેજો? તારા ધણીને કેજે અમને આ જેલમાં પૂર્યા છે, ક્યારે બહાર કાઢવા છે. આ બાઈને યાદ રહ્યા શબ્દો. હજી મહારાજને પૂછવા જાય ત્યાં તો મહારાજ અદ્રશ્ય, અંજવાળું હતું એ પણ અદ્રશ્ય. સ્ત્રી તો એવી મૂંઝાણી વિમાસણમાં પડી ગઈ. અને સાંજ થાયને બાપુ ઘરે આવે, માંડીને બધી વાત કરીને બાપુ માથું ખંજવાળવા લાગ્યા. ઓ આ તો ગોપાળાનંદ સ્વામી આપેલી મૂર્તિ હું ભૂલી ગયો, અંદર મૂર્તિ મૂકી છે. મૂર્તિ કાઢી, એક ગોખલો કરી, મૂર્તિ પધરાવી, દરરોજ દીવો કરે, દરરોજ પૂજા કરે. અને પછી તો બાપુને અનુભવ થવા લાગ્યો, શ્રીજી મહારાજ પ્રગટ હતા અને જેવું સુખ મળતું એવું આ મૂર્તિમાં સુખ આવે છે. આ મહારાજનું પ્રગટપણું. વડોદરામાં રામચંદ્ર વૈદ્ય હતા, બહુ સારા હરિભક્ત. કદાચ વડોદરાના ઘણા બધા અહીંયા ભક્તો બેઠા છે. વડોદરાના મુખ્ય હરિભક્તમાં રામચંદ્ર શેઠ, સોરી રામચંદ્ર શેઠ જુદા, આ રામચંદ્ર વૈદ્ય. રામચંદ્ર વૈદ્યને ત્યાં સંતોને બોલાવ્યા, સંતોએ ઠાકોરજીનો થાળ કર્યો. સંતોએ થાળ કર્યો, રામચંદ્રજીનો બહુ ભાવ પ્રેમ, એટલે સંતોને વિનંતી કરી, સંતોએ જલેબી બનાવી. સંતો પાસે ઠાકોરજી હોય, ઠાકોરજીને પધરાવી, થાળ ધરાવ્યો. સંતોએ માનસી પૂજા કરી, બધા ભક્તોને પ્રેમથી જમાડ્યા. બધા ભક્તોને કુતૂહલ હતું પણ એનું સમાધાન મળતું નહોતું. સંતો તો જતા રહ્યા. સંતોના ગયા પછી બીજે દિવસે બાજુવાળા કોઈક ભક્તને રામચંદ્ર વૈદ્યના ધર્મપત્ની ભેગા થાય, ત્યારે એ બેન ને બીજા બેન જે પડોશી હતા એણે વાત કરી કે ગઈકાલે તમારા ઘરે જલેબી બહુ સરસ બની હતી. આ બાઈને કુતૂહલ થયું, અમારા ઘરની જલેબી અમારા માટે જ ઘટી હતી, અમે કોઈને આપી નહોતી, આને કેમ ખબર પડી કે અમારા ઘરે? અને આ તો બેન છે, સંતો કદાચ કોકને વાત કરે તો કોને કરે?
એટલે એ પણ બરાબર નથી. એટલે એમણે કુતૂહળથી પૂછ્યું, તમને કેમ ખબર કે અમારા ઘરે જલેબી બની હતી? ત્યારે એણે કહ્યું કે ગઈકાલે મારા ઘરે શ્રીજી મહારાજ પ્રગટ થયા, મને દર્શન આપીને જલેબી આપી અને મને એમ કહ્યું કે અમે અત્યારે રામચંદ્ર વૈદ્યના ઘરે જમવા ગયા હતા, જલેબી બહુ સારી બનાવી હતી, એટલે થાળમાંથી અમે એટલી બધી જલેબી જેમાં એમાંથી થોડી તારા માટે પ્રસાદી લાવ્યા છીએ અને એ જલેબી મેં ખાધી હતી, મને ખબર ન પડે. ત્યારે આ બેનને થયું, ઓહો, સંતો અમારા ઘરે આવ્યા, ઠાકોરજીનો થાળ કર્યો, ઠાકોરજીને જમાડ્યા અને મહારાજ પ્રગટ થઈને અમારા ઘરની જલેબી જમી ગયા, એ તો આજે અમને બીજે દિવસે ખબર પડી. વાલા ભક્તો, ભગવાન આવી રીતે પ્રગટ થાય. મૂર્તિમાં મહારાજ અખંડ પ્રગટ છે. અરે કેટલી કથાઓ, કેટલી કથાઓ. વડોદરાની બીજી વાત, બાપુભાઈ બહુ મોટા હરિભક્ત, શ્રીજી મહારાજે એમને એક ઠાકોરજી આપ્યા હતા, ઘરે લાવ્યા, સેવા પૂજા કરે. બાપુભાઈ બહુ સુખી હતા, ગાયકવાડના મોટા કારભારી હતા. એક દિવસ સવારે પૂજા કરવા બેઠા, ઠાકોરજી મહારાજ છે, અભિષેક કર્યો, પૂજા કરી, ચંદન વગેરે અર્પણ કર્યું, પુષ્પ અર્પણ કર્યા, એક નાનો એવો હાર ઠાકોરજીના ગળામાં નાખ્યો. ઘણા લોકો ઠાકોરજીને થાળ ધરાવે, ઝીણી ઝીણી કટોરી હોય, એક એક ઇંચની, એમાં દૂધ ભરે, એમાં શાક ભરે, એક એક ફોડવું. ભગવાનને વિચાર થાય કે આ મારે જમવું કેમ? હે બોલો. હા, તો હવે સારું છે, આપણા હરિભક્તો બધા સુગ્ન થયા છે એટલે. બાકી ઘણા જૂના સમયમાં અમે પણ જોયેલું, મંદિરમાં 550 મૂર્તિઓ હોય, બોલો, અને એક નાની એવી કટોરીમાં 4 દાણા સાકર મૂકે, ભગવાન જમવા ભેગા થાય, ઝઘડો કરવા ભેગા થાય? સેવાની રીતિ, ઉપાસનાની રીતિ, ધર્મની રીતિ, ભક્તિની રીતિ ખાલી નામ માત્રથી બચી હતી, બધું લુપ્ત થયું હતું. ભગવાન સ્વામિનારાયણે આખો વૈદિક ધર્મ જાગતો કર્યો, તાળીઓથી વધાવ્યો આખો વૈદિક ધર્મ. ઘોરકળી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. બાપુભાઈ આટલા સુખી મોટા માણસ, મૂર્તિના ગળામાં નાનો એવો હાર ધરાવ્યો, મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. આવો હાર હતો ને, ભગવાને હાર નીચે નાખી દીધો, ઘા કર્યો, લાલ આંખો હતી. બાપુભાઈ કે મહારાજ, મહારાજ આ શું કર્યું? મહારાજ કે તારા માટે છૂટા હાથે પૈસા વાપરે છે અને મારા માટે વાપરવાનો એક રૂપિયો નથી વાપરી શકતો. આમ કહીને મહારાજ પાછા મૂર્તિમાં સમાઈ ગયા. પણ આ હરિભક્ત એવા હતા ને, ભગવાન પ્રગટ ક્યાં થાય? આ હરિભક્ત એવા હતા ને, 99 પગથિયા ચડી ગયેલા હતા, એક બાકી હતો, અંદર લોભ બહુ પડ્યો હતો, ભગવાન માટે છૂટે નહીં. બાપુભાઈની આંખમાં આંસુ આવી ગયા. વાત સાચી છે, મારા હાથે, મારા માટે છૂટા હાથે પૈસા વાપરું છું, કોઈ કસર નથી રાખી, રહેવામાં, ખાવામાં, પીવામાં, ઠાકોરજી માટે એક રૂપિયાનું ખર્ચ મારાથી થતું નથી. ધિક્કાર છે મારા લોભને, જાગી ગયા, લોભને ખંખેરી નાખ્યો અને ત્યારથી આખી જિંદગી મહારાજની મૂર્તિની પ્રગટ ભાવે સેવા કરી. મૂર્તિમાં ભગવાન પ્રગટ છે, પોતાના સંતોમાં ભગવાન પ્રગટ છે, આ શાસ્ત્રોમાં ભગવાન પ્રગટ છે, આચાર્ય મહારાજમાં ભગવાન પ્રગટ છે, એકાંતિક ભગવાનના ભક્તો એમાં ભગવાન પ્રગટ છે. અરે વાલા ભક્તો, આપણા મંદિરના કેટલા ભક્તો, હું નામ સાથે કહીશ, આપણા નિમેશ ભગતને હમણાં થોડા સમય પહેલા આ પીવડા મહારાજના દર્શન થયા સ્વપ્નમાં, અને પીવડા મહારાજે સામેથી ટકોર કરી કે બેટા, મારા માટે વાઘા નથી કરાવવા, વિચાર કરો, સામેથી ભગવાન એની પાસે વાઘા માંગ્યા. હા, ભગવાન પહેલા સ્વપ્નમાં આવે છે, યાદ રાખજો. ક્યાં આવે છે? થોડું જોરથી બોલો, ક્યાં આવે છે? પહેલા વિચારમાં, મનમાં આવે, પછી સ્વપ્નમાં આવે, પછી જાગૃતમાં આવે છે. સત્સંગી જીવનમાં ભગવાનના પ્રાગટ્યની કથામાં 3 સપનાની કથા છે. કેટલી કથા? સત્સંગી જીવનના 3 સપનાની કથા આપણે થોડી શ્રવણ કરીએ. આ કથા ટૂંકમાં સાંભળી લઈએ સત્સંગી જીવનની. પછી તો ઋષિ મુનિઓએ ઘણી બધી વાતો કરી, કળિયુગનું વર્ણન કર્યું. કળિયુગ આવો બધો ફેલાયો છે, ચારે બાજુ અધર્મએ માજા મૂકી છે. ભગવાને મનમાં સંકલ્પ કર્યો, હવે મારે જવાનો સમય થયો છે. ભગવાન નારાયણ
દિવ્ય રૂપે અક્ષરધામ સુધી પહોંચ્યા. ભક્ત ચિંતામણીની કથા લખે છે, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે કહ્યું કે અત્યારે તમને નિમિત્ત કરી મારે જ પૃથ્વી પર આવવું છે, કારણ કે અક્ષરધામ સુધી કંઈ સાપ થાય ક્રોધ થાય એવું નિમિત્ત નથી, માટે હું બદ્રિકાશ્રમમાં તમારા દ્વારા સાપને ગ્રહણ કરીશ. આ બાજુ ભગવાન આવ્યા છે નારાયણ નારદયમાં. સંતો ભગવાનના દર્શન કરી ભગવાનની વાતો સાંભળી સમાધિમાં જતા રહ્યા છે, તન્મય થઈ ગયા છે. ભગવાનની અમૃત જેવી વાણી સાંભળવામાં દત્તચિત સાધુ સંતો બેઠા છે. એમાં બાજુમાં કૈલાસ પર્વત, કૈલાસ પર્વત પર બેઠેલા દુર્વાસા આંખો ખોલી એના મનમાં થયું ચાલો બદ્રિકાશ્રમમાં નારાયણના દર્શન કરીએ. દુર્વાસા આવે છે નારાયણના દર્શન કરવાને માટે. સભામાં આવ્યા ભગવાનના પિતા ધર્મ, માતા ભક્તિ બેઠા છે, મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા છે, ભગવાન સાક્ષાત બેઠા છે. એક સંત આવે, આવો બેસો, આવકાર નહીં, વિવેક નહીં. દુર્વાસા તા રોમ રોમ ઉભા થઈ ગયા. ક્રોધની મૂર્તિ છે, આંખો લાલ થઈ ગઈ, ઓઠ બંને ફરકવા લાગ્યા. એક હાથમાં કમંડલ હતું, ગંગાજીનું જળ હતું, પણ ગંગાજીનું જળ ઊંચું કરી હાથમાં લીધું અને ડાબો પગ પૃથ્વી ઉપર પછાડ્યો. આખી પૃથ્વી હિમાલય સાથે ધ્રુજી ગઈ, હચમચી ગઈ, બધાનું ધ્યાન તૂટ્યું. પ્રલય આવ્યો, ભૂકંપ થયો, શું થયું? અને આમ જોવે ત્યાં તો ફર ફર ક્રોધમાં લાલ ચોળ દુર્વાસાને જોયા અને હાથમાં ગંગાજીનું જળ છે, હાથ ઊંચો છે. અને દુર્વાસા મુનિએ કહ્યું, હે સાધુઓ, ધર્મની વાતો કરનારા, લોકોને ધર્મનો ઉપદેશ આપનારા, તમારા જેવા ધર્મની વાતો કરનારા ધર્મનો ભંગ, મારા જેવા સંત આવે, આવકાર નહીં, આદર નહીં, આટલો મોટો અનાદર, એક સંતનું અપમાન, જાઓ, તમને શાપ આપું છું. તમે જે અધર્મની વાત કરો છો કળિયુગના, એ જ અધર્મથી તમે પૃથ્વી ઉપર જશો અને અધર્મથી પીડાને પામશો. આમ શાપ આપી દુર્વાસા થરથર ધ્રુજે છે, કોણ એને શાંત કરે? દુર્વાસાને જો શાંત નહીં કરવામાં આવે, બીજો શાપ આપશે તો શું થશે? સૌથી પહેલા ધર્મ ઉભા થયા, ભક્તિદેવી ઉભા થયા, ધર્મ ઉભા થયા. દુર્વાસાની સામે આવી હાથ જોડીને વિનંતી કરી, હે મુનિવર્ય, શાંત થાવ, શાંત થાવ. આપે શાપ આપ્યો છે, યોગ્ય દંડ આપ્યો છે. તમારા જેવા સંતે એ જ કરવું જોઈએ, કોઈ દુષ્ટ હોય એને દંડ આપવો જોઈએ. ધર્મની ધીરજ એટલી બધી છે. દુર્વાસા શાંત થયા, વિનંતી કરી છે, પ્રભુ કોઈ ભૂલ કરે એને ચોક્કસ દંડ આપવો જોઈએ, પણ અમે જાણીને તમારો અપરાધ નથી કર્યો. ભગવાન બેઠા છે, એની વાત સાંભળવામાં અમે બધા એટલા મશગુલ હતા, એટલા માટે અમને ખબર જ ન પડી આપ પધાર્યા છો, એટલે મારાથી આ ભૂલ થઈ, થોડી દયા કરો. દુર્વાસાએ કહ્યું, નહીં, જગતમાં મારી ખ્યાતિ છે, હું એકવાર ક્રોધ આપું પછી પાછો પડતો. હા ભાઈ, ક્રોધ કરવામાં નંબર વન, ગિનીઝ રેકોર્ડમાં જો નામ આવે ક્રોધમાં તો કોનું આવે? થોડું બોલો, તમારા ઘરમાં નથી ને કોઈ દુર્વાસાનું પાત્ર? એક જગ્યાએ રહેવા દેજો. હા, આ ક્રોધ એવો ખતરનાક છે ને, વાત જ ના પૂછો. ઘર ઘરમાં નંદનવન જેવું ઘર હોય, પણ એકાદ પાત્ર આવી જાય એવું ક્રોધી હોય, ગયા જન્મમાં જાણે એના કોંડા હોય ને એવું લાગે. હા, આવા ક્રોધી પાત્રો આવી જાય. શ્રીજી મહારાજના સમયમાં પેલા હાથિયા પડગીર હતા ને કુંડળના, તો રાત્રે જાગ્યા, બાથરૂમ જવું હતું, ઊંઘ એટલી બધી ને બાથરૂમનું પ્રેશર પણ એટલું બધું, એટલે બે બાજુ હતું. બાથરૂમ ગયા, દૂર સુધી જવાનું, આવતા આવતા ગાડું પડેલું, ઊંઘમાં ઊંઘમાં દેખાણું નહીં, ગાડા જોડે ભટકાણા. અને ક્રોધ એવો ચડ્યો, એવો ચડ્યો, ગાડાને બચકું ભર્યું, બે દાંત પાડી નાખ્યા. કેવો ક્રોધ હશે બોલો, કેવો ક્રોધ હશે બોલો? અમે ઇન્ડિયા હતા વર્ષો પહેલાની, 15-20 વર્ષ પહેલાની સત્ય ઘટના. બાપ, દીકરો અને મમ્મી એટલે આખો પરિવાર ફરવા ગયા હશે આબુ અંબાજી બાજુ ગમે ત્યાં, અને ગાડીમાં ખુલ્લી જીપમાં ફરતા હશે. એમાં છોકરાએ, નાના છોકરાએ જીપ ખુલ્લી દરવાજા પાસે બેઠો છે, કંઈક જીદ કરી. બાપાને ક્રોધ ચડ્યો, એક ઝાપટ મારી ચાલુ ગાડીએ છોકરો, માતા પિતાને એકને એક દીકરો, અતિ સુખી સંપન્ન પરિવારનો, ત્યાંથી ગબડી નીચે પડ્યો. મા બાપની નજર સામે છોકરો કચડાઈને મરી ગયો. બોલો, માણસ 2 સેકન્ડ માટે ધીરજ રાખી શકે ને? આ ક્રોધ એટલો ખતરનાક છે, કેટલાના નંદનવન જેવા જીવનને વેરાન વગડા બનાવી દે છે.
આ કથા સાંભળવાની નથી, તમારે ને મારે યાદ રાખવાની છે. ક્યારેક આપણો ક્રોધ કોઈકના જીવનના બાગને આગ લગાડી દેતો હોય, કોઈકના જીવનની અંદર ફૂલની જગ્યાએ સૂલ બિછાવવાનું કામ કરતો હોય, તો ધ્યાન રાખીએ. હા, કેટલા કવિઓ શું લખે છે. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો, ઓર જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો. આજનો માણસ કોઈકના દિલને સળગાવે છે, હૃદયના ટુકડા કરી નાખે છે. માતા પિતાએ જમીનો વેચી, ઘરેણાઓ વેચી, દીકરાને ભણાવી, મોટો કરે, તૈયાર થાય અને છોકરો ભણ્યા પછી બાપાને બુદ્ધું સમજે. ખબર છે ને તમને, ઘણા સમય પહેલા, અરે હમણાં મેં ઇન્ડિયા હતા, ગુરુજી સુરત ગયા, એક પરિવારમાં એવી ઘટના ઘટી. ગુરુજીને એટલું દુઃખ થયું, એટલું દુઃખ થયું, એટલું દુઃખ, હું તો જોડે હતો. દીકરો એના પિતાજી, એના પિતાજી, ત્રણ પેઢી હતી. ગુરુજી પધરામણી ગયા. દાદાના મનમાં હરખ હતો, બેટા બેટા ગુરુજી આવ્યા છે, ધોત્યું લાય, બેટા ગુરુજી આવ્યા છે, કંકુ લાય. અને દીકરાનો મગજ ગયો, ડોહા તને કેટલી વાર કીધું છે, અક્કલ છે, ભડભડ કરે, જા રૂમમાં. અને ગુરુજી જોઈ રહ્યા, આ સાધુની પધરામણી આવા ઘરે, અમારા પગલા માતા પિતાને આવી રીતે ત્રાસ આપે. અને ગુરુજીનું હૃદય એટલું કકળી ઉઠ્યું. જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો, બિછા શકો તો ફૂલ બિછાના, સુલ બિછાના મત શીખો, ઓર પીલા શકો તો પ્યાર પીલાના, જહેર પીલાના મત શીખો. કથામાંથી યાદ રાખો, ભગવાનને પ્રગટ કરવા છે, ક્રોધને છોડો. ભગવાનને પ્રગટ કરવા છે, કામ અને લોભને છોડો. બાપુભાઈએ લોભ છોડ્યો ત્યારે ભગવાન પ્રગટ થયા. દુર્વાસાએ સાપ આપ્યો છે, દુર્વાસા કહે હું મારો સાપ આપ્યા પછી પાછો લેતો નથી. પણ તમારી વાત સાચી છે, તમે જાણીને દ્રોહ નથી કર્યો, એટલે કૃપા એટલી કરું છું કે મેં સાપ આપ્યો એમાં ભગવાન પણ આવી ગયા છે, એટલે ભગવાન પણ તમારી જોડે પૃથ્વી ઉપર આવશે. સાપ પ્રમાણે અધર્મનો ત્રાસ તમે ભોગવશો, પણ ભગવાન તમારી બધાની મુક્તિ કરશે. આમ કહીને દુર્વાસા ઉપડી ગયા, પાછા વળી ગયા. ભગવાને કહ્યું, મારી ઈચ્છાથી સાપ થયો છે, તમે બધા નિશ્ચિંત રહેજો, મારે પૃથ્વી ઉપર આવવું છે, અધર્મને દૂર કરવો છે, સાધુ સંતો દુઃખી થઈ રહીને સુખિયા કરવા છે, એટલા માટે હું આવવાનો છું. તમે બધા જાઓ, સારા કુટુંબમાં, સારા કુળમાં યોગ્ય સુપાત્રને ત્યાં જન્મ ધારણ કરવા તૈયાર થાવ, પાછળ હું આવું છું. આમ ભગવાને આજ્ઞા કરી, સંતો બધા પ્રસન્ન થયા કે ચાલો અમારી સાથે ભગવાન પ્રગટ થશે, અમને દુઃખમાંથી મુક્ત કરશે. બસ ભગવાન આપણને મુક્ત કરવા જ આવે છે, એટલા માટે તો આવે છે. સત્સંગ જીવનની કથા કહે છે, આ સમાચાર છે ને લીક થઈ ગયા, વિકીલીકની જેમ લીક થઈ ગયા. સૌથી પેલી સમાચાર આ સાપ થયો 6 વાગે, અને રાતના 12 વાગે મીટિંગ તો થઈ પાછી અસુરોની, કે આજે સાપ થયો છે, ભગવાન પ્રગટ થવાના. જાણ્યું તો કે હા, વોટ્સઅપમાં આવ્યું છે. અસુરોએ કહ્યું કે હવે આપણે શું કરશું, તો કે ચિંતા ના કરો, શું આપણે તપાસ કરો, આ લોકો ક્યાં ક્યાં જવાના છે, ધર્મ ભક્તિ ઋષિ મુનિઓ સાધુ સંતો ક્યાં ક્યાં જન્મવાના છે. બહુ મસ્ત કથા છે બધી. હા, આમાંથી શીખવા જેવું એ છે, રોમારોલા બહુ મોટા ચિંતક છે, એણે એટલી સરસ વાત લખી છે. આ શાસ્ત્રની જ વાત છે, પણ આધુનિક માણસની આધુનિક લેંગ્વેજમાં એટલે તમે સમજી શકો કે પૃથ્વી ઉપર દુર્જનોથી જેટલું નુકસાન નથી થયું, એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી. સજ્જનો તો જે વિચાર છે ક્યાં જન્મ લેવો નક્કી કરશે, એના પહેલાં આ બધા અસુરો કેટલા એડવાન્સ, તાત્કાલિક નિર્ણય, કેવો નિર્ણય જોરદાર કર્યો જુઓ. એક કહે થાવ એની માતરે, નિત્ય શીખવું પાપની વાત રે. એક કહે થાવ એની માતરે, નિત્ય શીખવું પાપની વાત રે. એક કહે થાવ તેની માસી રે,
નાખો મોહ માયાની ફાંસી રે. એક કહે થાઓ તેની માસી રે, મોહ મોહ માયાની ફાંસી રે. બોલો, સૌથી પહેલા બેનો બોલ્યા. હા, બધી જગ્યાએ બેનો આગળ જ હોય છે કે હું એના ઘરમાં જઈશ અને માં બનીશ, હું થઈશ માત અને નિત્ય શીખવીશ પાપની વાત. ત્યાં બીજી અસુર સ્ત્રી બોલી, હું થઈશ એની માસી, નાખીશ ગળામાં મોહની ફાંસી. બોલો, પછી અસુરોને તાકાત આવી. હારું હારું, તો હવે એક બોલ્યો, કહે એક થાવું એનો કાકો રે, બતાવું પાપનો માર્ગ પાકો રે. આવી રીતે બધાએ સંકલ્પ કર્યા. આ બાજુ ભગવાનની આજ્ઞા છે, ધર્મ ને ભક્તિ એ પણ ચારે બાજુ શોધે છે કોઈ યોગ્ય કુળ હોય. કૌશલ દેશમાં સરયુ નદીના કિનારે ઇટ્ટાર નામનું ગામ છે. બાલ શર્મા નામના અતિ પવિત્ર એક બ્રાહ્મણ છે, એના પત્ની ભાગ્યવતી છે. આ પવિત્ર પતિ અને પત્ની સાત સાત પેઢીથી જેના કુળમાં અતિ પવિત્રતા છે, એવા બાલ શર્મા અને ભાગ્યવતી દેવીને ત્યાં સંવત 1796 કાર્તક શુક્લ એકાદશીના દિવસે ધર્મદેવનો જન્મ થયો છે. બોલો ધર્મદેવ કી જય. જન્મથી 12મા દિવસે પુત્રનું નામ પાડવામાં આવે છે. શરીરમાં દેવતાઓ જેટલું તેજ દેખાય છે, એટલે પિતાએ અને માતાએ મળીને પુત્રનું નામ દેવ શર્મા પાડ્યું છે. આ દેવ શર્મા મોટા થયા, અત્યંત ધર્મનિષ્ઠ હોવાને કારણે પછી એને લોકો ધર્મદેવ તરીકે ઓળખવા લાગ્યા. અત્યંત મોટી મોટી આપત્તિઓ આવી, છતાં પણ એ આપત્તિમાં અડગ રહ્યા. બધાને ખબર પડી આના ઉપર તો ભગવાનનો પ્રસાદ એટલે કૃપા હોવી જોઈએ, એટલે ધર્મદેવનું છેલ્લું મૂળ નામ હતું હરિપ્રસાદ પાંડે. બીજી બાજુ સુવ્રત મુનિ કહે છે, હે રાજન, હવે ભક્તિદેવીની કથા કહું છું. એ જ કૌશળ દેશમાં મનોરમા નામની નદી છે, એના કિનારે છપ્પૈયા નામનું સરસ મજાનું ગામ છે. કૃષ્ણ શર્મા નામના બ્રાહ્મણ છે, એના પત્ની ભવાની દેવી છે. ભવાની દેવી અને કૃષ્ણ શર્માને ત્યાં વિક્રમ સંવત 1798 કાર્તક શુક્લ પૂર્ણિમાને દિવસે એક બાળકીનો જન્મ થયો છે, એ સાક્ષાત ભક્તિ દેવી છે. બોલો ભક્તિ માત કી. કેટલી સરસ મજાની આ પ્રેરક અને બોધક કથા. પેલા ધર્મ આવે, પછી ભક્તિ આવે, અને આ બે ભેગા થાય ત્યાં ભગવાન આવે. કૃષ્ણ શર્માને અત્યંત આનંદ થયો છે દીકરીનો જન્મ થયો એટલા માટે, અને એટલા માટે દીકરીનું નામ બાળા રાખ્યું છે. અત્યંત પ્રેમથી એને બોલાવે છે. પછી એ દીકરી મોટી થઈ ભગવાનમાં અત્યંત પ્રેમવાળી હોવાની કારણે એનું નામ બીજું પડ્યું છે પ્રેમવતી. પછી ઘણા મોટા થયા અને અત્યંત ભગવાનના ભક્તિવાળા હોવાને કારણે એમનું ત્રીજું નામ પડ્યું ભક્તિદેવી. ધર્મ અને ભક્તિ એના લગ્ન થયા છે, લગ્ન ગ્રંથિથી જોડાયા છે. બહુધા સંસારના નિયમ પ્રમાણે પત્ની પતિને ત્યાં રહે, પણ આ તો ભગવાનને કંઈક નવો ચીલો ચાલુ કરવો છે, એટલે આ કળિયુગના પ્રભાવમાં ધર્મ કરતાં ભક્તિનું બળ વધારે છે. ભક્તિ જ બળવાન છે કલ્યાણના માર્ગે, ભક્તિ દ્વારા જ ભગવાન સુધી પહોંચાય છે, એટલે ભક્તિદેવીનું બળ વધ્યું છે. એટલા માટે ધર્મદેવ ઘર જમાઈ તરીકે કાયમને માટે છપ્પૈયામાં રહ્યા છે. ધર્મ અને ભક્તિનું ઘર હવે છપ્પૈયા બન્યું છે. કેવી સરસ મજાની કથા. સત્સંગી જીવનનો અતિ પ્રસિદ્ધ પ્રસંગ ગ્રહસ્થ ભક્તો માટે વાંચવા જેવો, સાંભળવા જેવો, પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથા કરી છે. બાલસરમાં વિદ્વાન છે, પોતાના પુત્ર અને પુત્રવધૂને ગ્રહસ્થ ધર્મનો ઉપદેશ આપે છે. ગ્રહસ્થ ધર્મ કેવો હોય એની સરસ મજાની વાત કરે છે, ઉપદેશ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, અને પછી ભક્તિને ધર્મનું સંસાર શરૂ થયો છે. દિન પ્રતિદિન આગળ વધ્યા છે. એમાં એક પુત્રનો જન્મ થયો છે, એ પુત્રનું નામ રાખ્યું છે રામ પ્રતાપ. આજે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો છે, અને રામચંદ્રજીનું તેજ અને ઐશ્વર્યને જન્મેલા રામ પ્રતાપજી મહારાજ છે. બોલો રામચંદ્ર ભગવાન કી. થોડા જ સમયમાં ધર્મનો સુખમય સંસાર અત્યંત દુઃખમય બન્યો છે. આસપાસના અસુરો આવે છે, ઘરની ગમે તે વસ્તુ, ઘરની ગાયો છોડીને લઈ જાય છે, ઘરની વસ્તુ ચોરીને લઈ જાય છે, ખોટા આક્ષેપો નાખે છે, ખોટી કનડગતો કરે છે. ધર્મ ઉપર ઉપદ્રવ એટલો બધો વધ્યો છે, ધર્મને ભક્તિ ત્રાહી માં પુકારી ગયા છે.
પોતાના મૂળ વતનને છોડી અને બહાર ગયા છે. બાજુનું ગામ અયોધ્યા આવ્યા છે, અયોધ્યામાં પાછો ત્રાસ થયો, ત્યાંથી પછી પ્રયાગમાં આવ્યા છે. પ્રયાગમાં એમણે એક મહાન સંતના દર્શન કર્યા, દર્શન થતાં હૃદયમાં શાંતિ થઈ. બધા જતા રહ્યા પછી નજીક આવીને પૂછ્યું છે, મુનિવર્ય આપનું નામ શું? ત્યારે સંતે કહ્યું, મારું નામ રામાનંદ છે. એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો. ધર્મદેવની સાથે રહ્યા છે, ત્રણ સપનાઓની કથા યાદ રાખજો. એમની સાથે રહ્યા છે, રાત્રે રામાનંદ સ્વામી સૂતા છે, ધર્મદેવ પગ દબાવે છે, પગ દબાવતા દબાવતા ઘણું મોડું થઈ ગયું, ધર્મદેવને ઊંઘ આવી ગઈ. સત્સંગી જીવન એમ કહે છે, એમાં સ્વપ્ન આવ્યું અને સ્વપ્નને વિશે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ધર્મદેવ જાગી ગયા, ખબર પડી ગઈ આ મને ભગવાનના દર્શન મારે લીધે નથી થયા, આ સંતના પ્રતાપથી થયા છે. સવારે નક્કી કર્યું આને મારા સદગુરુ કરવા છે. સ્વપ્નમાં ભગવાન ક્યાં મળે, આ તો સદગુરુની કૃપા છે એટલે સ્વપ્નમાં મળે. આપણે લોયાધામ વાળા ફાવી ગયા, પ્રગટ પિયુડા મહારાજ આપણને મળ્યા, પ્રગટ પિયુડા. ધર્મદેવને સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, રામાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે, ધર્મને ભક્તિને ઉપદેશ આપ્યો છે રામાનંદ સ્વામીએ, ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવ્યો છે, કહ્યું છે તમે જાઓ ભગવાનની કૃપા થશે. ધર્મને ભક્તિ પાછા આવ્યા છે. થોડા સમયમાં ફરી ઉપદ્રવ થયો, ફરી ધર્મને ભક્તિ છપૈયા છોડી અયોધ્યા આવ્યા, ત્યાં ઉપદ્રવ થયો, ત્યાંથી અલ્હાબાદ પ્રયાગ આવ્યા, ત્યાં ઉપદ્રવ થયો, ત્યાંથી કાશી આવ્યા, ત્યાં ઉપદ્રવ થયો. અને ધર્મને ભક્તિ એવા થાકી ગયા છે, ભગવાનના પિતાને માતા છે. વિચાર તો કરો, સત્સંગી જીવન એમ કહે છે, પાથે યાદી રહીતો, ખાવાનું ન રહ્યું, જીર્ણ સ્થૂલ વસ્ત્રો, કપડાં ફાટેલા છે, ઠીંગડા પણ મારવાના બચ્યા નથી, આવી દશા થઈ છે. કૃષાંગો શરીરના હાડકા દેખાવા લાગ્યા, જગતામ પિતરો, આખા જગતના માતા પિતા કહેવાય એવા ધર્મને ભક્તિની આ દશા થઈ. આ સંસારે કોઈને છોડ્યા નથી, આપણને કેમ છોડશે? ખુદા તારા કસ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા છે જગતમાં એની દશા સારી નથી હોતી. આવી દશા થઈ છે. એક દિવસ ધર્મ અને ભક્તિ નિમિક્ષણ ક્ષેત્રમાં આવ્યા છે. ભક્તિ માતાની ધીરજ ખૂટી છે, એટલું રુદન કરે છે, આપણે શું એવું કર્મ કર્યું, ભગવાન શા માટે આપણને આટલું બધું દુઃખ આપે છે? મારા દુઃખને માટે નહીં, આપણા આંગણે કોઈ દુઃખી આવે, અતિથિ આવે, એનું દુઃખ મારાથી સહન થતું નથી. સ્ત્રી છે એ અબળા છે, ક્યારેક એની ધીરજ ખૂટી જ જાય છે, પુરુષ મક્કમ રહી શકે છે. ધર્મદેવ ધીરજ આપે છે ભક્તિ માતાને, ભક્તિ માતાની ધીરજ ખૂટી પડી છે. ધર્મદેવે કહ્યું, દેવી મારા પિતાજીએ કહ્યું છે, ગમે ત્યારે મુસીબત આવે હનુમાનજી મહારાજને યાદ કરજો. આવો આપણે હનુમાનજીને યાદ કરીએ. હનુમાનજી મહારાજનું સ્મરણ કર્યું છે, હનુમાનજીને પ્રાર્થના કરે છે, હનુમાનજીને વિનંતી કરે છે. આપણે જાણીએ છીએ આ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવ પધરાવ્યા છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તેહુ લોક ઉજાગ, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, તાળી પાડીને, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તેહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તેહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. રામ દૂત અતુલિત બલ ધામા, તાળી પડીને સારંગપુરના હનુમાનજી મહારાજને યાદ કરી આવો, જેણે મારા મહારાજની સાત સાત વર્ષ સુધી સેવા કરી. આજે પણ હનુમાનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની કેટલી મોટી સેવા કરી, એકવાર તાળીઓથી વધાવીએ. હા બોલો, કષ્ટભંજન દેવની જય. મહાવીર
वीर विक्रम बजरंगे सुमति निवार सुमति के संगे कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा महावीर विक्रम बजरंगे सुमति निवार सुमति के संगे कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अद्भुत कथा बीजू स्वप्न पहलू स्वप्न धर्मदेव ने आयु तमने स्वप्न में भगवान ना दर्शन थाय तमने स्वप्न में साधु ना दर्शन थाय एटले मानजो प्रगट दर्शन थाय ने जेटलू फल छे एटलू फल स्वप्न ना दर्शनों आ सत्संग जीवन में लख्यू ताळियों थी वधावो आपड़ा लोयाधाम परिवार ना केटला भक्तो हूँ जाणु छू नाम थी जेने स्वप्न में एक वार नहीं अनेक वार गुरुजी ना दर्शन संतो ना दर्शन अरे पीयुड़ा महाराज ना दर्शन थया छे एटले वाला भक्तो सुवा जाइए त्यारे भगवान संभारी ने सवारे जागीए त्यारे भगवान नु स्मरण करीने करीए હનુમાનજીનું સ્મરણ કર્યું છે ભક્તિ માતાને ધીરજ મળી છે રાત્રે સુવા ગયા છે શાંત ચિત્તે સુતા છે રાત્રે સ્વપ્નમાં હનુમાનજી મહારાજે દર્શન આપ્યા છે હનુમાનજીએ કહ્યું છે ધર્મદેવ મારી આપને વિનંતી છે આપ અત્યારે નૈમિક શરણ્ય છોડી વૃંદાવન જાઓ જરૂર આપને આ દુઃખમાંથી છોડવાનો છૂટવાનો કંઈક માર્ગ મળશે હનુમાનજી મહારાજના સંકેતથી ધર્મ અને ભક્તિ વૃંદાવન ગયા છે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા ભગવાને દર્શન આપી કહ્યું છે તમે બંને છપ્પયા જાઓ તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપ્યું છે તાળીઓથી વધાવીએ હા ધર્મ અને ભક્તિ પાછા આવ્યા છે દુશ્મન હતા બધા મિત્ર થયા વસ્તુ લઈ ગયા હતા બધા પાછું આપી ગયા આખા જગતના ગામના બધા માણસોને આશ્ચર્ય થવા લાગ્યું આ ધર્મદેવ હવે બધાને કેમ વાલા લાગે છે મિત્ર લાગે છે એટલે આખા ગામના માણસોએ આશ્ચર્ય સાથે ધર્મદેવનું નામ પાડ્યું હરિ એટલે ભગવાન એનો પ્રસાદ એટલે કૃપા તમને મળી લાગે છે ચમત્કાર થયો લાગે છે હવે ધર્મદેવ એ નવા નામથી એટલે હરિપ્રસાદ પાંડે નામથી ઓળખાવા લાગ્યા હરિપ્રસાદ પાંડેના ઘરે હવે નિત્ય નવા નવા બ્રાહ્મણો આવે છે સાધુ સંતો આશીર્વાદ આપવા આવે છે દરેક માણસો ધર્મની સેવા કરે છે જાણે કે છપ્પયા ગામના તમામ નર અને નારી એમ માને છે ધર્મદેવ અમારા માટે આરાધ્ય છે આવી ધર્મની ભક્તિ કરે છે ધર્મને ભક્તિ અતિ પ્રસન્ન છે અને જોત જોતામાં થોડા સમય પછી આ બાજુ સત્સંગ જીવનની કથા એમ કહે છે અસુરને પણ ખબર પડવા લાગી છે કે નક્કી હવે પૃથ્વીનું વાતાવરણ બદલાતું હોય એવું લાગે છે પૃથ્વીનો પવન બદલાતો હોય એવું લાગે છે અસુરોએ અનેક પ્રકારના મદ્ય માંસ મદિરા બધું ભેગું કરી અને દેવીનો યજ્ઞ કર્યો છે અને રાત્રે બધા અસુરો સૂતા છે પાપ કરીને રાત્રે અસુરના સ્વપ્નમાં ત્રીજું સ્વપ્ન ત્રણ સ્વપ્નની કથા સત્સંગી જીવનની આ ત્રણ ત્રણ કથા સમજવા જેવી છે ત્રીજું સ્વપ્ન આવ્યું છે અસુરોને રાક્ષસોને સ્વપ્નમાં વિંધ્યવાસીની દેવી એણે સ્વપ્નમાં દર્શન દીધા છે લાલચોળ આંખો છે અડધી જીભ લબડી ગઈ છે હાથમાં ખપ્પર લીધું છે અને અસુરોને સાપ આપ્યો છે અરે દુષ્ટો મારા મંદિરમાં આવીને આવો અધર્મ કરો છો પાપ કરો છો જાઓ હું તમને સાપ આપું છું તમને મારનાર પોતે પરમાત્મા પ્રગટ થવાના છે અને તમને એક એકને પકડી પકડીને સંહાર કરશે તમારો સત્સંગી જીવનના ત્રણ સપનાઓ છે પહેલું સ્વપ્ન ધર્મદેવને આવે છે બીજું સ્વપ્ન ધર્મદેવ ભક્તિ માતાને આવે છે ત્રીજું સ્વપ્ન અસુરોને આવે છે ત્રણ સાપની કથા છે દુર્વાસાએ સાપ આપ્યો ભગવાનનું પ્રાગટ્યનું નિમિત્ત નક્કી થયું અશ્વત્થામાએ સાપ આપ્યો ભગવાને નક્કી કર્યું હું શસ્ત્ર તો નહીં ઉપાડું શસ્ત્રની મારે જરૂર પણ નથી અસુરોનો એની મેતે સંહાર થશે એના પાપથી જ અને ત્રીજો સાપ વિંધ્યવાસીની દેવીએ આપ્યો છે આવી રીતે સત્સંગી જીવનની કથામાં બહુ સુંદર એક પછી એક કથા આવે છે આ બાજુ ગર્ભાધાન સંસ્કાર થયો છે ભગવાન પોતે ધર્મદેવ દ્વારા ભક્તિમાતાના ઉદરમાં પ્રવેશ કરે છે સુવ્રત મુનિ કહે છે હે મુનિ હે પ્રતાપસિંહ રાજન એક પછી એક મહિનાઓ વીતવા લાગ્યા ભગવાનના પ્રાગટ્યની અતિ અદ્ભુત કથા છે
એવી સરસ મજાની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું સ્મરણ કરે છે, ધર્મદેવ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. તાળી પાડીને બધા ભક્તો, ધર્મ ને ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને અખંડ સંભાળે છે, ધર્મનું આચરણ કરે છે, દુખી દીન એની સેવા કરે છે, ગરીબ અને ગાય એનું પાલન અને રક્ષણ કરે છે. જેનું નામ ધર્મ છે, જેનું જીવન ધર્મમય છે, એની શું વાત કરી શકાય? એટલી સરસ મજાની આ કથા છે. ભગવાન ક્યારે પ્રગટ થાય છે, ભગવાન કોને ત્યાં પ્રગટ થાય છે, ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે, બસ આપણે આ ત્રણ દિવસની કથામાંથી આટલું શીખીએ તો પણ ઘણું છે. ભગવાનનું એવું સરસ મજાનું સ્મરણ કરે છે. એ મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. ભગવાન મને પ્યારી લાગે મૂર્તિ તમારી. તાળી પાડીને ગાઈએ. પ્યારી લાગે મૂર્તિ તમારી. બાલ પ્રભુની મૂર્તિ કેવી મનોહર હશે, કેટલી અદ્ભુત હશે, શું એ દિવ્ય ઘટના હશે. આ પૃથ્વી ઉપર મહારાજ પ્રગટ ન થયા હોત, નિષ્કુળાનંદ સ્વામી કીર્તન લખ્યું છે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસને. મહારાજ પ્રગટ ન થયા હોત તો આપણું શું થાત? આ પૂજ્યપાદ ગુરુદેવ પ્રગટ ન થયા હોત તો આપણે ક્યાં ભટકતા હોત? તાળીઓથી વધાવીએ આ મહારાજને, આવા સદગુરુઓને, આવા આપણા પૂર્વજોને, જેની તપશ્ચર્યા જેની કૃપાથી આપણે આ જગ્યાએ બેઠા છીએ. હો મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી. સુવ્રત મુનિ વર્ણન કરે છે, પ્રતાપસિંહ રાજા એક પછી એક મહિનાઓ વીત્યા છે, એમાં ચૈત્ર મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ શરૂ થયો છે, પડવાનો દિવસ છે, બીજનો દિવસ છે, ત્રીજનો દિવસ છે, ચોથ ગઈ, પાંચમ આવી, છઠ ગઈ, સાતમ આવી, આઠમ ગઈ, અને બોલો બોલો મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. નવમીનો પવિત્ર દિવસ છે, સવાર થયું છે, બપોર થયું છે, સાંજ ઢળી છે. આજે આખી પૃથ્વીમાં, પૃથ્વી લોક, સ્વર્ગ લોક અને પાતાળ લોક ત્રણે ત્રણ લોકમાં આનંદ આનંદ અને આનંદ પ્રસરાયો છે. આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, વિરોધકૃત નામનું નક્ષત્ર છે, સૂર્ય ઉત્તરાયણમાં છે, વસંત ઋતુ ચાલી રહી છે, સોમવારનો દિવસ છે, પુષ્ય નક્ષત્ર છે, શુકર્મ નામનો યોગ છે, કૌલવ કરણ છે, વૃશ્ચિક નામના લગ્નમાં રાશિ ગ્રહ
બૃહસ્પતિ પ્રવેશ કરે છે, ચંદ્ર પોતાની અર્ક રાશિને પામે છે। આવી રીતે એક પછી એક દિવસનો સમય વીતી રહ્યો છે, સંધ્યા વીતી છે, સૂર્યનારાયણને આજે અસ્ત થવું નથી। સૂર્યનારાયણ આજે આકાશમાં અટક્યા છે, આજે સૂર્યને ચંદ્રની હરીફાઈ ચાલે છે। આજે ચંદ્ર ફાવી ગયો, સૂર્યનારાયણ અસ્ત થયા છે, આકાશમાં ચંદ્ર ઉગ્યો છે। અને વાલા ભક્તો, આકાશમાં દેવતાઓ છવાઈ ગયા છે, ચારે બાજુ દેવતાઓના વિમાનો પથરાયા છે, દુંદુભીઓ વાગવા લાગી છે, વાજિંત્રો વાગવા લાગ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, સ્વર્ગના દેવો આજે આકાશમાં વિમાન લઈને આવી ગયા છે, ઋષિઓના અગ્નિ ધુવાળા વિનાના નિર્ધૂમ બન્યા છે, આકાશ બાદળ રહિત બન્યું છે, સરોવરના જળ નિર્મળ બન્યા છે, આજે સરયુ ગંગાનું પાણી ઉછાળા મારી રહ્યું છે, આજે પૃથ્વીમાં આનંદ આનંદ થયો છે, સાધુ સંતોને ધ્યાનમાં ભગવાનની મૂર્તિ દેખાવા લાગી છે, ગૌ માતા અગ્નિકુંડ બધું આજે પવિત્ર અને દિવ્ય બન્યું છે। અને સુવ્રત મુનિ કહે છે, હે રાજન, રાત્રિનો સમય છે, 10 વાગ્યા છે, 10 ઉપર 10 ઘટીનો સમય થયો છે, અને બરાબર એ સમયે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે। બોલો બાલ ઘનશ્યામ કી જય, બોલો પીવડા ઘનશ્યામ મહારાજ કી જય। અને ભાઈ મહારાજ પ્રગટ થયા, આખા ગામમાં સમાચાર મળ્યા છે। શું સમાચાર મળ્યા? ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કે, ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી, 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 પોતાના સ્થાન ઉપર બેઠા બેઠા ડોલતા ડોલતા બધા તાળી પાડી ડોલતા જાઓ, ડોલતા ડોલતા બધા નાચો। અમારા યુવાનો તેજેન્દ્રભાઈ બધા જગ્યા ખાલી કરી દો, એ બાજુ બેઠેલા બધા ભક્તો આ બાજુ આવતા રહો, તાળી પાડીને। ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કે, ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કે, 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 એ ભક્તિ ઘેરે લાલો ભયો, જય બોલો ઘનશ્યામ કે, ભક્તિ કે લાલો ભયો, જય બોલો ઘનશ્યામ કે, ધામે આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કે, રોયા ધામે આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કે, 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 એ ધર્મ ઘેરા આનંદ ભયો, નાચો 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 નાચો, વાહ વાહ। ધર્મ કુમાર
पारणिये धर्म कुमार धर्म तो मार मारा है डाना झूले पारणिये